અબે સંગ બાપુ, આજનો દિવસ તમારે માટે જુગ્યો લાગે છે. બધી જ બાજી તમે જીતતા જાવ છો. પણ બાપુ, તમારા ભેરુબંધ માણસુરભા આવું છું કહીને ગયા, તે પાછા જ ન આવ્યા. અરે ભાઈ, હાર્યો જુગારી બમણું રમે. તમે જોજો તો ખરા, એ માણસુર પાછો આવ્યા વિના નહીં રહે. અબે સંગ, આજ કા તો હું તને ખાલી કરી દઈશ, કા તો હું ખાલી થઈ જઈશ. અરે ભલે ભાઈબંધીના નામ પર વેચાઈ જવું પડે, પણ હું પાછો નહીં પડું. આવો માણસુરભા, બેહો. લે આ ઘરેણા. માણસુર, ઘરના ઘરેણા દાવમાં મૂકીશ તો પાછળથી તારે પસ્તાવું પડશે હો. દર વખતે તો દોસ્તીના દાવે ઘરેણા પાછા દઉં છું, પણ આ વખતે પાછા નહીં આપું હો. અભે સંગ, આજે તું દુર્યોધન થઈને દાવ લેવા બેસીશ ને, તોય હું પાછો નહીં પડું. અને આજ પછી વચન આપું છું કે હું હારેલા દાગીના તારી પાસે પાછા નહીં માંગું. તું આપીશ તોય નહીં લઉં. તો લે, આ બધાની સાક્ષીમાં આ પહેલો દાવ તારો. તૈયારી કરાવો. અરે ગોળ ધારા વેચાવડાવો, ગામમાં પેલા કાનિયા ને કે ઢોલ વગડાવો. જરૂર જરૂર માનસુર, આજે મારા હરખ નો પાર નથી. અરે પુત્રજન ને પગલે તો મારી જીત થઈ છે. આ ઘરેણા ને હું શુકનમતા સમજીને સંઘરી રાખીશ, સંઘરી રાખીશ. અરે અભે સંગ, આ ઘરેણાને મારા તરફથી તારા દીકરાને ભેટ જાણજે. અભે સંગ બાબુ, તમે જટ ઘોડો બલાડો. દુધા એરના બેઉ દીકરાઓએ મિલકતના ભાગ હારું પંચાયત ભેગી કરી છે, ને પંચ ફેસલો આપે પહેલા નહીં પહોંચો તો બેઉ લડી મરશે. અરે રે, દુધા એરના દીકરાઓ બાપની અભરૂને બટોલા કરવા બેઠા છે. સમજે, તું જા જટ મારો ઘોડો તૈયાર કર, અને તું જા, હું હમણાં ઠકરાને મોઢું દેખાડીને આવું છું. ભલે બાપુ. અભયસંગ બાપુ ખરેખર ઓલિયાનો અવતાર છે. કોઈ પણ ઘરના કુટુંબ ક્લેશ પતાવવા પહેલા ઉભા રહે છે. ઠકરાણા. ઠાકુર, ભગવાને તમારી અરદાયો સાંભળીને દીકરો દીધો. હવે જટ દેવડે જઈને દીવડા કરો.
દેવડા તો આવતીકાલે ગામ અને ગઢના ગોખલે પ્રગટાવીશ ઠકરાણા, પણ આજે આજે તો મારે બાજુના વડવાળી ગામે બે ભાઈઓનો કજો ઠારવા જવું છે. તમે તો બસ મલકની તકરારો ને વાંધા વચકામાં જઈને જ પહેલા ઉભા રહો છો. આપણે કોકનું ભલું કરશું તો ભગવાન આપણું ભલું કરશે. હમણાં ગયો ને દીવાબત્તી થાય એ પહેલા તો પાછો આવી પગ્યો. જાઓ. પંચ ત્યાં પરમેશ્વર કહેવાય, અને હું પંચને સાક્ષી રાખીને કહું છું કે મિલકતનો બધો ભાગ બાપુ મારા નામે કરી ગયા છે. અરે તારા નામે કરી ગયાનો અર્થ એ નથી કે એમાં મારો ભાગ નથી. અરે તારો ભાગ હોત તો મરતી વખતે કરેલા દસ્તાવેજમાં તારું નામ ન હોત. અરે તો મરતી વેળા એમની બુદ્ધિ બગડી ગઈ હતી એટલે ભૂલી ગયા હશે. બાકી ભાઈએ ભાગ તો જગતમાં પડે જ ને. હું તને ભાગ નહીં આપું, કારણ કે બાપુ માંદા હતા ત્યારે તે પાઈ પૈસાની દવા નથી કરી. અરે એક દી ચાકરી પણ નથી કરી. ચાકરી તો નથી કરી પણ બાપુનું મોં સુધા જોવા આવ્યો નથી. તોય હું ભાગ નહીં છોડું. ભાઈ શાંત થાવ. પંચે બેઉની વાત સાંભળી અને લાગે છે કે હિરજીની વાત પ્રમાણે દસ્તાવેજમાં નામ નથી, અને વીરજીની વાત પ્રમાણે એ દીકરો છે એટલે ભાગ તો મળવો જોઈએ. પણ પંચ ફેંસલો આપે. ફેંસલો આપતા પહેલા વિચાર કરજો મુખી, કે જો મને ભાગ નહીં મળે તો અહીંયા તલવારું નીકળશે. તો હું એ દૂધા આયરનો દીકરો છું, તારું માથું ઉતરતા પાછો નહીં પડું. તો લે. અરે અરે આ શું કરો છો? ખબરદાર વીરજી, આ શું કરો છો? અભેસંગ બાપુ, આ તમે વચ્ચે બોલો તો તમને કાળિયા ઠાકરની આણ છે. હા બાપુ, આજ અમને જ ફેંસલો કરી લેવા દો. તો પછી આ પંચને સારું ભેગું કર્યું છે? અરે પંચનો ફેંસલો મને અન્યાય લાગે છે બાપુ, ને તમે હટી જાઓ. હટી જાઉં એટલે દુધા આયરની ડેલીએ કહુંબો પાણી કર્યા છે એ ભૂલી જાઉં? અરે મહિનો મહિનો એને ઘેર રહીને મહેમાન ગતિ માની છે એ હું ભૂલી જાઉં? અરે દીકરા તારે જો ઘા કરવો હોય ને તો પહેલો ઘા મારા ઉપર કર. નહીં બાપુ નહીં, આજ તમે હટી જાઓ. આજ હિરજી ભાઈ મટીને દુશ્મન બન્યો છે. અરે તારી દુશ્મની મને મંજૂર છે પણ ભાગ તો નહીં છાપું. હિરજી, ભાઈએ ભાગ તો જગતમાં જુગોથી ચાલે આવે છે, અને તારે તો કોઈ છોકરા છે નથી. તો પછી માંદે સાજે આ તારા ભાઈઓના છોકરા સિવાય તારી સેવા કરશે કોણ? પણ હિરજી, ભરતે ભાઈની ચરણ પાદુકા ગાદી મેલીને પૂજી તો ભારતમાં પૂજાયા, અને રાવણે વિભીષણને રાજ ન આપ્યું તો એ રણમાં રોળાયો. વીરજી, વીરજી, હજી એ તમારે ફેંસલો ના લાવવો હોય તો તમારા બંનેની તલવારો પેલા મારા પેટમાં હશે. નહીં બાપુ નહીં, તમે તો મારા બાપ બરાબર છો, તમારા પર હું ઘા કેવી રીતે કરું? તો પછી મારું કયું માની અને વીરજીને એનો હક આપી દે. બાપુ, તમે તો મારી આંખી ઉગાડી, મને માફ કરી દો બાપુ. મને માફ કરો, મને માફ કરો બાપુ. વીરજી, માફી તો આ પંચની માગ જેનું તે અપમાન કર્યું છે, અને આ તારા ભાઈની. ભાઈ 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 બાપુ, હવે તો વારું કર્યા વિના નહીં છવાય. હા બાપુ. સાંભળ્યું છે તમારા ભેરુબંધ અભેસંગ ને ત્યાં ઘોડિયું બંધાયું ને દીકરો આવ્યો છે? માણસુર ઘરમાં છે કે? અરે અરે આવ આવ શેઠ, વાળું કરવા બેસો. વાળોની વાત પછી કરજે, પહેલા મારી વાત સાંભળી લે. આ ચાર ચાર વર્ષ થયા તે શેઠને વટલાવ્યા છે. હું પંચને કહીને આવ્યો છું, આવતીકાલ સવાર સુધીમાં મારું વ્યાજ નહીં મળે તો તારે શિરામણ શેરીમાં બેસીને કરવું પડશે, સમજો? પણ શેઠ, મારે તારી કોઈ દલીલ સાંભળવી નથી. સવારના કાતો પહેલા વ્યાજ ભરી જા, નહીં તો પંચની સાક્ષીમાં સવારે ખોરડું લીલામ કરાવીશ. જય શ્રી કૃષ્ણ. તમે તો કહેતા હતા ને મારા બાપુએ દાયજામાં દીધેલ દાગીના તમે શેઠને વ્યાજ પેટે દઈ દીધા છે? હા ફૂલમાં, પણ એ દાગીના તો હું દાવમાં હારી ચૂક્યો છું. ધણી, આ શું બોલો છો તમે? આખો દી કહું માના કેફમાં રહેનારા તમને એટલો એ ખ્યાલ ન રહ્યો કે ચાર મહિના પછી મને સીમંત આવવાનું છે? ખેતર તો વેચાઈ ગયું, હવે આવનાર માટે રહેવાનો આશ્રય ના રહ્યો. ક્યાં હાર્યા દાગીના તમે? અભેસંગની ડેલીએ. ઈ તો તમારા ભેરુબંધ થાય છે ને, પાંચમાં પૂજાય છે ને? હા ફૂલબા. ધણી, હું તમને હાથ જોડું છું, તમે અભેસંગ પાસે જાઓ અને માડીને વાત કરો, નહીં તો આશરો નહીં રહે. પણ ફૂલબા. ખરેખર ધણી, જાઓ ઘરેણા લાવીને શેઠને આપો, આપણે મજૂરી કરી કરી અભેસંગનો કરજો ઉતારી દઈશું. ધણી, છ મહિના પછી આવનાર સંતાનનું શું થશે? અભેસંગ,
અરે ઓ અભેસંગ, અભેસંગ તો નથી. સસરાએ દાઈજામાં દીધેલ આ દાગીના વ્યાજ પેટે તમે રાખી લો. સગવડ થતા હું રોકડ આપીને પાછા લઈ જઈશ. મનસુરભા ઘરમાં નથી? ના, અભેસંગ બાપુના આખા ઘરમાં આગ લાગી ગઈ. કયું? અભેસંગના ઘરમાં આગ લાગી ગઈ? અરે આગળ શું 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 શું? અરે અરે અભેસંગ, અરે અરે જવા દો, અરે જવા દો, છોડો કહું છું, અરે જવા દો. હે આનંદ કે પરમાનંદા, અને કોની કરવી વાત, જીવડા જંપ તું રાખજે જીને. અરે રે આવે દી પછી તો રાત, હે દાગ બાપા, જેવી રીતે તમે અમ્મા દીકરાના જીવ બચાવ્યા, અમારી રક્ષા કરી, એવી સૌની રક્ષા કરજો. કેમ ધણી, ઊંઘ નથી આવતી? ઊંઘ? ઊંઘ કયા સુખી ઊંઘ આવે ફૂલબા? શેરી મિત્ર સો મળે, તારી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક, એવો મારો બિરુબંધ અભેસંગ ચાલ્યો ગયો. ધણી, જે જન્મે છે એને જવાનું જ હોય છે. બરોબર છે ફૂલબા, પણ અભેસંગ જેવો બિરુબંધ મળવો મુશ્કેલ છે. જેવો હું દાગીના લેવા માટે કહ્યો કે તરત જ એને મને કહ્યું કે માણસુર લઈ જાને તારા જ છે ને. પરંતુ ધણી, મને તો છોકરો જ ભારે પગલાનો લાગ્યો, જન્મ્યો કે બાપને ખાઈ ગયો. ભાઈઓ, અભેસંગ બાપુની ગામને ખરેખર ખોટ પડી છે. હા ભાઈ, એમના વિના તો સુની ડેલી ને સુના ડાયરા છે. એ આવો માણસુર ભા, આવો, જરા બબ્બે બાજી થઈ જાય. ના ભાઈ ના,
રમવા વાળો તો ઈશ્વરના દરબારમાં હાલ્યો ગયો. મેં યાદમાં જુગાર છોડી દીધો છે ભાઈ. અરે તમારી ભાઈબંધી તો એવી હતી બાપલા કે એકબીજા હાટું માથું ઉતારી દેવાય તૈયાર હતા. હા હા એ વાત સાચી, પણ એ બધી ઈશ્વરની માયા છે. પ્રભુ તારી લીલાનો પાર પામવો એ બાંગડા મનુષ્યનું કામ નથી. મારા દીકરાને તારે હવાલે કરતી જાઉં છું. જીવતી રહીશ તો જવાબ આપવા પાછી આવીશ. ચલો બેટા, જો મંદિર આવી ગયું, દર્શન કરશું ને. રડવાનું નહીં બેટા. જય શ્રી કૃષ્ણ. જય કાળિયા ઠાકોર. અરે આ બાળક કોનું છે? અરે કોઈ છે? હે ભગવાન, આ ફૂલ જેવા બાળકને મૂકીને જતા એની માનું કાળજું એને કાપ્યું હોય. ધણી, માની મજબૂરી તમે નથી જાણતા. લાવ આપણા માધવ હારી, આ મોટો થઈ જશે. છાનરે દીકરે, હે કાળિયા ઠાકોર, જ્યારે દે છે ત્યારે તોટો નથી રાખતો. છાનરે બેટા, તારા એક એક આહુડે અમારું કાજુ કપાય છે. હે જનની તારી જોડ જગમાં ક્યાંય ના જડે, આ તો કાળ જે લાખો કોડ. અરે રે તું તો છૈયા માટે સેવતી, વધાઈ હો, આજે તમારે ઘેર દીકરીનો જન્મ થયો છે. ખમ્મા મારા વીરા. બોલ બેન, આજે તને શું આપું? અરે મોટા ભાઈ ને તો આવવા દો, પછી બેઉ ભાઈ પાસેથી સાથે માગી લઈશ. અરે દીકરી, ઈ કપા તર તો ઉઠો પણ નહીં હોય. અરે માધવરી માં, તારો લાડકો ઉઠ્યો હોય ને તને નીચે મોકલ. હાલો માધવભાઈ આવી ગયા. આવો માધવ. હા તૈયાર છો માધવભાઈ? આજે તો હું જે માંગું તે તમારે આપડશે. હા બોલો, આ ઘરમાં તમારા બેમાંથી પેલા કોણ ભાભી લાવશે? અરે પેલા તો માધવભાઈ મોટા, એટલે જ પડે ને. જો મારે તમારા તોડ નથી, સમજો. હવે ઈ પૈણે કે ન પૈણે, પણ તું તારું કર ને એટલે ભેગા ભેગું મારું થઈ જાય. કા દેવાય બાપા? ઈ શું કરવાના હતા? હું તો કઈ કઈ ને થાકી ગઈ કે માધવ સારું ક્યાંક માગું નાખો, પણ કોઈના ઘરે પગ જ નથી માનતા ને. અરે માધવની માં, પારકી દીકરીનું માગુ કરતા પહેલા આપણે આપણું જોવું જોઈએ કે નહીં. આ આટલી ખેતીવાડી છે, પણ કોઈ દિવસ ખેતરે આટો માર્યો છે? ન જાણે આખો દિવસ શું કરે છે. હવે ઈ જી કરતો ઈ, બાકી અમરું આજ તને હું એવી કન્યા દેખાડવાનો છું, એવી કન્યા દેખાડવાનો છું કે ઈ હાલે તો કંકુના પગલા પડે, હશે તો 32 પાંખડીના ફૂલ જરે, અને પાણી પીતો ગળામાંથી શેરડો ચોખ્ખો દેખાય. અરે એમ સમજો ને કે આરસની કૂતરી છે, કૂતરી. એ નહીં નહીં, આરસની પૂતળી છે, પૂતળી. હા હા હા, આમ જાજા વખાણ કરશો કચરા ભાઈ કે નામઠામ બતાવશો? હવે નામઠામની પૈડ મૂકને, ઈ બાયડી જાત છે, પણ એકલી પાંચ ભાઈડાને ભો ભેગા કરી નાખે એવી છે. હરામની જાતનો આગા ખસો, નહીં તો એક એક ને ઠેકાણે પાડી દઈશ. અરે તું શું ઠેકાણે પાડવાની, આજે અમે તાર ઘા વગર નહીં જઈએ. મારાથી ઓલાદ હો તો હજી ઉભા થાઓ, એટલે ખબર પડે
કે કસુંબલના ધાવણની ધાવનારી ભેટી તી. સોનલ, ભગવાને તને ઘડવામાં ભૂલ કરી નાખી. ભગવાને જો તને ભાડો ઘડ્યો હોત ને તો હું ધરાળ તને પડી જાત. એ હાટ, પણ આ બધા કોણ હતા? અરે, દર વર્ષે હું ઘોડાની દોડમાં પહેલી આવું છું ને, તે કોઈ કિરશાળુએ ત્રાગું કર્યું. પણ એ લોકોને ખબર નહીં હોય કે મારું નામે સોનલ છે. જીવીશ ત્યાં સુધી હું જીતીશ, પડ્યા પછી ઘોડે ચડીશ. હાસ તો અલી, પડ્યા પછી તો ઘોડે ચડવાનો વાત આરા ધણીનો હોય ને. ચાલ ચાલ, વાળી થામા, ચાલ ચાલ ચાલ. નજરે જોઈશ ને ત્યાં હયું ઓળ ખાઈ જશે, સમજો ને. ધીરજ રાખ. એક સુંદરી, એક વાંદરી. નવા વાંદરા આવ્યા લાગે છે. જોઈએ હવે કૂદકા કેવાક મારે છે. વાંદરી, વા વાંદરી, વાંદરી. આ ઘોડે બેઠેલ ભાઈ તમારી બેનપણી લાગે છે. તમારા બેનપણી નું કેવું છે? તમે કઈ જવાબ ન દીધો. અલ્યા, એ આ હામે ઘોડા દોડવા માંડ્યા. ન્યા જો, એટલે જવાબ જડી જશે. હાર જીત બાકી હોય તો હજી મેદાન મોકળું છે. મેદાન મોકળું છે તો મરદાઈ મરી નથી પરવારી. જુવાન, તું આજે મેળામાં પહેલી જ વાર પગ મૂકતો લાગે છે. અમરુ જ્યાં પગ મૂકે છે ત્યાં જીત મેળવીને જ જાય છે. અને સોનલ કદી હાર કબૂલ નથી કરતી. ઓહો, આટલો બધો રૂબાબ? અરે, આટલો બધો રૂબાબ સ્ત્રીને નહીં પોસાય ગોરી. તમારું કામ તો માથે ચોટલો ગૂંથી લટક મટક ચાલે મરદનું મન લોભાવવાનો છે. ઈ જમાનો ગયો જવાન. આજે તો આપણા મરદની હારે મેદાનમાં ઉતરે છે. ખાતરી કરવી હોય તો ઉઠાવ તલવાર, તલવારની તાળે રૂડો રાસ રમીએ. રાસે રમતા તમારી ચૂડીઓ તો નહીં નંદવાય ને? એ તો ઢોલને તાલે સોનલ હારે સંગત કરશો ને એટલે ખબર પડશે. ખોટી ખેંચી લીધી. તમારી તલવાર ક્યાં ગઈ? અરે ભાઈ, મારી તલવાર તો કેદુની કટાઈ ગઈ છે, એટલે પછી એનું ખળ વાઢવાનું દાંતેડું કરી નાખ્યું. લો, તલવાર હું ઉછીને આપું છું. હવે તમારી તલવાર ખેંચી લ્યો ભેરુબન. Thank you.
નાખી નહીં રાસે રંબા પોગી તી સમજો માધોભા જે દીએ મારા હાથમાં આવી દોરડે બાંધીને તમારા પગમાં મૂકી દઈશ બસ એ
મોકળો માર્ગ જાણી રસ્તા વચ્ચે આડે ઉભો છે, પણ પડખું વાળીને જોઈ લે. મેળામાં આવતી વખતે રસ્તો રોકનાર પાંચ નપાણિયા હજી આવા કુવામાં પડ્યા છે. હું કોઈ નપાણ્યો નથી કે આવા કુવામાં પડું. અરે મારે તો દલડાના દરિયાને ઘૂગવાટે પ્રીતના ભાણ આંકવા છે. પુરુષ અને પ્રીત બંનેથી સોનલને સખત નફરત છે જુવાન. ચલાગો ખાસ. અરે જતા પહેલા જાણે અજાણે નામ થામ તો કહેતા જાઓ. ભાગ્ય અને ભગવાને ફરી મેળવાને તેદી નામ થામ અને ગામ ત્રણે કહીશ. ચલ 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 ચલ. એ માં આખું ગામ વાતું કરે છે કે અમરું સોનલ આરે હોડમાં હારી ગયો. હવે જે માણસ બાયડી થી હારી જાય ઈ ઘોડે હું ચડશે. મોટો ભાઈ. હા મોટો ભાઈ, હજી હાર જીત નો ફેસલો બાકી છે. એમ? હા. એટલે તું ફેસલો કરવા માટે ફરીથી હોડે ચડીશ? હા હા. નહીં તો મોટા ભાઈ પહેલા હારે ને પછી જીતે કેમ? હા હજી તો પ્રેમની શરૂઆત છે કેમ અમરું ભાઈ? અરે કાના, આજે હું તને નહીં છોડું. માણા, હું તને જીવતો નહીં રહેવા દઉં. એ પહેલા હું તને પતાવી નાખીશ. તું શું મને બતાવવાનો તો જોઈ લેજે. કાના, આજે હું તને જીવતો નહીં. હું તને મારો એક ગાને બે કટકા છે તો હું પણ જોઉં છું કે આમાંથી છટકીને તું ક્યાં જવાનો છે. અને હું તને કાનો ને માનો સગા ભી ભાઈ તલવાર થી લડી રહ્યા છે. કાનો ને માનો. હા ચાલ ચાલ. એને પર ફેસલો અહીં થઈ જવાનો છે. મારે આજે ઈ જ ફેસલો કરવો છે. કાના કાના માના કાના માના, શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? મારા બાપુ ને મરી ગયે મહિનો થયો. ઘોડી વેચીને એકલો પૈસા ખાઈ ગયો. હવે જા જા, ઘોડી તો બાપુએ મને દીધી હતી. ઘોડી કેટલામાં વેચી? 100 રૂપિયામાં. બસ કાના, 50 રૂપિયાની સાટુ સગા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો તે? અરે ભાઈ માટે તો ભાઈ પ્રાણ દે દે છે અને તું લેવા ઉભો થયો છે? અરે જો 50 રૂપિયા વાલા હોય ને તો હું દે દઈશ બસ, અને જો ભાઈ વાલો હોય તો ભૂલી જજે પૈસા. નહીં અમરુભાઈ, મને તો ભાઈ વાલો છે, મારી ભૂલ થઈ ગઈ. 50 નહીં, પૂરેપૂરા 100 દઈ દઈશ. કાના, મારે પૈસા ના જોઈએ, મારે તો ભાઈ જોઈએ. તો પછી ભેટો બને જાણા. ચાલો ભાઈ. હા કુંવર, તારો દીકરો જુવાન થઈ ગયો છે. અસલ એના બાપ જેવો જ થયો છે. એ મલકના ઝઘડા ઉકેલતા ને અમરો એવો જ થયો છે. અરે બાપુ, આમ દોડમ દોડ કે ચાલ્યા? સામે ગામ. સામે ગામ શા માટે? ભૈયા અસ્ત્રો બૂઠો થઈ ગયો છે ને, અડધો પાડો એ મૂળતો નથી, એટલે સામે ગામ જઈને ધાર કઢાવી લાવું. આપણા ગામમાં તો હરણીય ન મળે. બસ આટલી અમથી વાત? અરે બાપુ, આટલી અમથી વાત માટે સામે ગામ જઈને ટાંટ્યા હું કેમ તોડાવો? તો જો હું હમણાં જ ગામમાં જઈને હરાણીઓ ગોતી લાવું છું તે તમારા બૂઠા અસ્ત્રની એવી રીતે ધાર કરે, એવી રીતે ધાર કરે કે પાડો શું પાડી મૂંડી નાખે. એમ? હા. હવે તમે તમારે ઘરે જાઓ, હું હરાણીઓ ગોતી લાવું. ભલે ભલે. લાવું છો ગોતી? હા ભલે ભલે, તું જા. કા જોઈને આરસની કૂતરી? હે? નહીં નહીં, આરસની પૂતળી. પાંચ ભાઈડાને ભાંગીને ભો ભેગા કરી નાખે એવી કચરા. હા જોઈ તો ખરી. હા પણ હવે એને પાછું મળવું ક્યાં? એનું કોઈ નામ ગામ કે ઠેકાણું ખરું? હે હે, ત્યાંને રહના ગોયા મહિનાને ઠામ ઠેકાણાના ખાખા ખોળા કરવા? અરે ભાઈ, મને એના ઠામ ઠેકાણાની ખબર નથી. આ તો આકાશની વીજળી ક્યાંથી આવે ને ક્યાં જાય એના સરનામાની કોને ખબર હોય? કચરા, ગમે તેમ કરીને એની ગોતણ કર. અરે ભાઈ, એની ગોતણ કરવા તો ગામે ગામ ફરવું પડે. તો ફર. અરે પણ ગામે ગામ ફરાય, શેરીએ શેરીએ ફરાય, કઈ રસોડે રસોડે થોડું ફરાય. કચરા, રસોડામાંથી શેરીઓમાં આવે એવું ભાઈઓને કામ લાગે તેવું કામ બતાવ તો. તો ખંભે ખડીઓ નાખીને થઈ જાઉં? વેતો થા, પણ ખંભે ખડીઓ લઈને નહીં. ત્યારે ઓરો કાનમાં કહું. ઓરો આવે આવે આવે, રસોડામાંથી શેરીમાં આવે, ધોળતી આવે. એ હજાવો કોઈ છરી ચાકા તાવીથા ચીપિયા કાતર. હજાવો કોઈ છરી ચાકા તાવીથા ચીપિયા કાતર. અરે નક્કી મેળાવાળી. એ ભાઈ, તમારે જમૈયો હજાવવો છે? પણ અમારે જમૈયા રાખીને શું કામ છે મારા વીરા? આ વખતે તમારી કોક લાજ ન લૂંટી જાય ને એટલે. પણ અમારામાં લાજ લૂંટવાનું છે? હું
આ તો મુરતમાં જ માતાજીના ભગત ભટકાણા. એ માતાજી તારી અરદાસ પૂરી કરે મારા વીરા. ઓ કરી કરી માતાજીએ મારી અરદાસ તું પૂરી કરી. એ મેળાવાળી બાઈ. અલે એ બાઈ બાઈ શું કરે છે? મારું નામ પૂંજી છે. પૂંજી. ઓ હો 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 તું પૂંજી અને હું કચરો ભારે મેળ જામ્યો હો. હું હમીર હજામની છોડી છું અને તું હરતો પરતો સરાણીઓ. અરે ભાઈ હું કઈ સાચો સરાણીઓ નથી. આ તો કોક ભવસાગર તરવા જેમ જોગીનો ભેખ લીએ એમ હું પ્રેમનો તરસ્યો. આ પ્રેમ સાગર તરવા માટે સરાણીયાનો સ્વાંગ સજીને નીકળ્યો છું. બહુ સરસ બહુ સરસ. હું તને જ ગોતી હતી. મારો બાપ તને બોલાવે છે. ઓહો ઠેઠ તારા બાપના હૈયા સુધી મારા પ્રેમનો પોકાર પોગી ગયો મેળાવાળી બાઈ. પૂંજી. તું પૂંજી અને હું કચરો બે ઉકેડાના અધિકારી. આદિ એ તો મારા બાપને અસ્ત્રો સજાવવાનો છે ને એટલે તને બોલાવ્યો છે. ઓહો તો હાલ હાલ તારા બાપનો અસ્ત્રો અને તારી હુડી બે હજી દા. એ હજાવો કોઈ છરી ચાકા કાતર હુડી. એ હજાવો છરી ચાકા કાતર હું. હવે અહીંયા શેની રાડો પડે છે? આ તો મારું ઘર છે. તારા ઘરના છરી ચાકાને ખબર પડે ને કે હજાવવા વાળા આવી ગયા છે? કાઢો બુઠા અત્યાર. જાણે જાવે મુંગર ને છાનમાનો આલંદર. એ બાપુજી આ આવી ગયો હરણીઓ. હું આમ ધંધે સરાણીઓ છું, બાકી નાઈતે તમારા જેવો જ છું બાપા. આ તો બધું પાપી પ્રેમ માટે કરવું પડે છે. નહીં નહીં પેટ માટે કરવું પડે છે. અરે ભાઈ પેટ માટે તો મારે પાડા મૂંડવા પડે છે. લે આવ, આ તારો બાપો તો પાડા મૂંડ છે. તે પાડા મૂંડ જ હોય ને, પેટ માટે તો પાડાય મૂંડવા પડે. લે અસ્ત્રો, હું આવું ને ત્યાં સુધી હજીને તૈયાર રાખજે. હું ગામના પાદરે બે ત્રણ પાડા મૂંડી આવું. અરે પણ તમે પાડા મૂંડવા જાઓ, પણ મને અહીં કોક હરણ ખેંચવા વાળું જોશે એનું શું? તે પૂંજી છે ને બેટા, પૂંજી જરા મદદ કરજે. લ્યો હવે આ તમારા બાપનો અસ્ત્રો હજવો હોય ને તો પકડો મારા પટા. હા એ તો મારા બાપે કીધું એટલે પટા પકડવા જ પડશે ને. બાકી હાચું કહું, હાવ હાચું કહું તમને, આ મને છે ને કઈ હજતા આવડતું નથી. અને હું હાચું કહું, મને પટ્ટા પકડતા નથી આવડતું. તો મને હજતા નથી આવડતું, તમને પટ્ટા પકડતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં, તમે ખેંચો અને હું હજું બેયને હળવે હળવે આવડી જશે. આ જરાક ઠીકરું મેલી દઉં. બાકી દીકરીના બાપ તો આવા સીધા જ હોવા જોઈએ. હો કીધા ભેગા જ દીકરીના હાથમાં પટ્ટા પકડાવી દીધા. પકડાવી દીધા ને. મારો બાપ તો બહુ સીધો છે, પણ એની આ દીકરી આ પટ્ટાની જેમ 15 ઠેકાણેથી વાંકી છે એનું ધ્યાન રાખજો. હા હા પણ ઈ વાંકનું કાઈ કારણ હશે ને? તમ તમારે આમ હરખા બેહીન મંડો પટા ખેંચવા એટલે બધાય વાંક સીધા થઈ જશે. અરે ઈ વાંક તો પોતાના કાંડાની કમાઈ ઉપર જીવે એવો જણ હોય. મારા બાપની કમાણી ઉપર જેની નજર ન હોય અને આ ઘરનો ઘર જમાઈ તરીકે રહેવા તૈયાર ન હોય એવો જણ મળે તો જ આ વાંક સીધા થાય. તો ભલે હમણાં ઈ વાંક વાંકા રહ્યા, વખત બધાયને સીધા દોર કરી નાખે છે એમ તમને સીધા કરી નાખશે. હવે એ પૂછું, આ આવલી મેળામાં તમારી તલવાર વાળી બેનપણી આવી હતી ને એની તબિયત કેમ છે? એની તબિયત તો બહુ જ સારી છે, પણ પેલો તમારો ભાઈબંધ હતો ને, હા એને ઘરે જઈને કે ઝાડા ઉલટી તો નતો થયા ને? ના ભાઈ ના, એને તો ઝાડા ઉલટી નોતા થયા, પણ આ તમારા પાડા મુંડ બાપને થાશે. બેટા પૂંજી. આ લ્યો પાડા મુંડી આવ્યા. લા હું પટ્ટા ખેંચું, તું જરા રોટલા ઘડી નાખ. આ નાતીલો ઘેર આવ્યો છે તો જમાડે સિવાય કઈ થોડો મોકલાવ છે. ભલે બાપુ. ભાઈ તારા બાપા ક્યાં રહેશે? મારા બાપા છે ને તે એના સાસરાને ગામ એના સાસરાના ઘરમાં ઘરજમાઈ તરીકે રહે છે. અને એના બાપા ક્યાં રહે છે? એના બાપા છે ને ઈ એના સાસરાને ગામ એના સાસરાના ઘરમાં ઘરજમાઈ તરીકે રહે છે. એટલે એટલે અમારા કુટુંબમાં 7 પેઢીથી રિવાજ છે કે દીકરો પરણીને સાસરે જાય અને ઘરજમાઈ તરીકે રહે. બાકી હું આ દુનિયામાં અટાણે સાવ એકલો જ છું. સારો આશરો અને સાસરો મળે તો રોકાઈ જવા તૈયાર છું. તો તું આજ ગામમાં રોકાઈ જાને અને આજ ઘરનો ઘરજમાઈ બની જાને. આ ગામમાં હું એકનો એક હજામ અને તું એકનો એક હરાણીયો, એટલે કમાણીનો તો કોઈ પાર નહીં. વાત તો જાણે સાચી,
પણ મારે આ બાબતમાં મારા ઘર જમાઈ બાપને પૂછવું પડે તો પછી વાર હું કામ કરે છે બોલાઈ લાવ અહીંયા હા ભલે લ્યો તાણ કરીને તેડી આવું મારા પૂજ્ય પાડા મુંડજી હે હૈયા ના કર હરખડો ને હૈયા ના કરસો આ તો આવે ઈદી ઓગળે અરે રે આ તો દઈએ ના કોઈને દોષ સ્ત્રી ઉપર જુલમ કરતા શરમ નથી આવતી કડાડજો આગળ વધે છે તો માફ કરજો મારે તમને બચાવવા પડ્યા કારણ કે હજી હાર જીત નો ફેસલો બાકી છે ને એટલે તમે જ ભાડુતી માણસ રોકીને મને ગળામાં ગાળિયો નંખાવ્યો તો સૂરજની સાખે ને કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે અમરું એવું હલકું કામ ન કરે કદી નહીં તો એ કામ કરનાર કાળમુખાને જે દિવસે સામે મળશે તે દી સોનલ જીવ તો નહીં મળે પણ આજ તો જીવ બચી ગયો એ ભગવાનનો પાડમાનો ભગવાનને ભરોસે તો ભળવીર હારે બાદ ભીડું છું અરે એ તો લાખ વીરતાના કામ કરો ને તો એ પુરુષ વિના સ્ત્રી અધૂરી છે સોનલ કોઈ દી તાળી એક હાથે પડે એક હાથે તાળી ન પડે પણ એક હાથે
ચપટી તો વાગે ને. લેવ તારે જઉં છું. અરે રે જતા પહેલા તમારું નામ ગામ ને ઠામ તો કહેતા જાઓ. નામ તો તમે જાણી જ ગયા સોનલ, ગામ ગરાસિયાનું અને ઠામ ઠેકાણું એ તમે ગોતી લેજો. બાપુ ખેતર રેડો મૂકીને ઓલો રખડેલ ક્યાં રખડતો હશે એની તમને ખબર છે? કોણ અમરું ને? હા. અરે ગયો હશે કોઈ સારા કામે. અરે એ હું સારા કામ કરવાનો છે. ભટકતો હશે ક્યાં ક્યાંના ભાઈબંધો હારે. અરે નાના મોટા ભાઈ હું ગયો એક ભાઈ ની આબરૂ બચાવવા. હે? હા બાપુ હું ખેતર હતો ત્યાં એક ચીજ સાંભળી અને હું ગયો એને બચાવવા. બોલો જવું જોઈએ કે નહીં? ના ના બોલો જવું જોઈએ કે નહીં? હા બેટા જવું જોઈએ. અરે પણ પરોપકાર ના પૂછડા થતા પહેલા પોતાનું જોવું જોઈએ. ઘર બાળીને તિરથ ના થાય સમજો. કાલે કાપણી કરવાની છે, માણસો છે નહીં, કામ કેદી પૂરું થાય? કાલે સાંજ સુધીમાં કાપણી થઈ જશે મોટા ભાઈ. એટલે તું એકલા હાથે પૂરી કરીશ? તમે ચિંતા ના કરો. દીકરા તું એક કામ કર, કાલે સામે ગામ જઈ થોડા માણસો લઈ. હા અને ડફોડ તું પાછો ખેતર જજે. હા એટલે બે કામ થઈ જાય. ચાલો ઠીક છે બેટા. અમરુ આજ તો તું બચી ગયો. અમરુ ભાઈ શું છે? અમરુ ભાઈ જે છોકરીને બચાવવા આખો દિવસ બગાડ્યો એ ખરેખર ઉપાય હતી? ના, કાળી કુબળી વાકી લોકડી જેવી હતી. ચાલ જા ભાગે દે જા. એમાં મારો પર શું ગુસ્સે થાવ છો? મારા માથા ઉપર હાથ મૂકીને સમખાવો કે રૂપાળી નહોતી? ના બેન, સોનલ, અરે સોનલ તો રૂપનો કટકો છે. અરે પાડા મુંડજી, મારા બાપ દાદા આવી ગયા છે. તે અહીંયા બોલાવી લાવ ને. ઈ એમનેમ નો આવે. તમે પાડા મુંડજી છો તો મારા બાપ ઘોડા મુંડજી છે અને એના બાપ હાથી મુંડજી છે. એટલા શું હાથી ઉપર બેસીને આવ્યા છે? હા, મારા દાદાએ જિંદગી આખી હાથી ઉપર ચડીને જ કામ કર્યું છે. હવે હાથી તો વ્યા ગયા પણ હાથી ઉપર બેસવાની ટેવ નથી ગઈ. એટલે તમે હાલો મારી ભેગા અને એનું સ્વાગત કરીને તેડી લાવો. હાલો હાલો હાલો. એ પધારો પધારો પધારો. અરે પેલા ઉતારો ઉતારો. ઉભો કરો ઉભો કરો ઉભો કરો. સુખી થાવ સુખી થાવ બાપા ને. સુખી થાવ સુખી થાવ સુખી થાવ સુખી થાવ. આ તમારી નમ્રતા જોતા મને એમ લાગે છે કે આ મારો દીકરો તમારે ત્યાં સુખી થશે. કેમ દીકરા? પલાન કરવાનો હમણાં જ હુકમ કરી દઉં. બોલો છે મંજૂર તમને? અરે મને તો ક્યારની મંજૂર છે, પણ મારી દીકરી બહાર ગઈ છે એટલે મારે એને ગોતવા જવી પડે. અરે એ તો હું હમણાં ગોતી આવું. તો હું હમણાં જ ઘડિયા લગન લેવડાવું. તો મારા તમને આશીર્વાદ છે. કેમ દીકરા? તો મારા તમને આશીર્વાદ છે. કેમ દીકરા? મારા તમને આશીર્વાદ છે. કેમ દીકરો તો જે નહીં થાય ત્યારે તો હું હમણાં તમારી ગગીને ગોતી આવું અને તમે કરો ઘડિયા લગન ની તૈયારી. જરા હળવે હાથે કરને, ઘા બહુ દુખે છે. કયા ઘા સોનલ રાણી? અહિયાના કે પછી હાથ પગના? ચૂપ મરને આવે. સોનલ, આજે બાને બાપુજી કયા કામે ગયા છે? અને મારે માટે મૂર્તિઓ જોવા ગયા છે. અરે રે રે, તો પછી બિચારા અમરુનું શું થશે? તું તારા વાળાનો વિચાર કર ને. એ હજાવો છરી ચાકા કાતર. લે આવી ગયો તારો સજાવા વાળો. હા, અડધી રાતે નીકળ્યો છે છરી ચાકા કાતર સજાવવા માટે. સોનલ, હું હમણાં આવું છું. પાછી આવજે ખરી. આવીશ જ ને. અરે એ સરાણિયા, શું કામ ને રાડું નાખે છે? અડધી રાતે સુડી સજાવવા કોણ બહાર નીકળવાનું હતું? હુડી હજાવવા કોઈ બહાર ન નીકળે તો કાઈ નહીં, આખે આખી હુડી તો બહાર નીકળી. પણ આ સુડી તો જન્મ જાત જ ધારદાર છે. જોજે તારી આબરૂ ની સોપારી વતરાય ના જાય એનું ધ્યાન રાખજે. હવે સોપારી આબરૂ ની વતરાય કે જીવતર આખાની એને હું પ્રીતિ ની પાન પટ્ટી માં નાખી અને આ ચાવી જઈશ. પછી ખરી પાન પટ્ટી પચાવવાની ન હોય
એને તો મોમાં રાખીને મમળાવવાની હોય, ભાવે એટલો રસ ગળે ઉતારવાનો, બાકીનો પિચકારી મારી અને થૂકી નાખવાનો. હાલ તને બોલાવવા આવ્યો છું. પણ તને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું? અરે પ્રેમિકા જગતના કોઈ પણ ખૂણામાં સ્વાતો સ્વાત લે ને તો એની ગંધ એના પ્રેમીને વંટોડિયાની જેમ વીંટળાઈ વળે, અને પછી પ્રેમી પ્રેમિકાની ગંધે ગંધે પ્રેમિકા પાસે પહોંચી જાય. આ જોને હું અડધી રાત્રે હુંગતો તારી પાસે પહોંચી ગયો ને. પણ શું કામ? અરે ભાઈ, તારા બાપાએ આખું ગામ તારા ઘેરે ભેગું કર્યું છે, હાલ તને બોલાવે છે. મારા બાપાએ આખું ગામ ભેગું કર્યું? હા, મને બોલાવે છે. હા, તને બોલાવે છે હાલ. આપણા ગામના અડીખમ આબરૂદારો આજે મારે આંગણે હાથ હાથ પેઢીના ઘર જમાયું પધાર્યા છે. એકનું નામ છે ઘોડા મુંડજી, આમનું નામ છે હાથી મુંડજી. એમણે એમના દીકરા કચરાનું માગું મારી દીકરી પૂંજી પર નાખ્યું છે, અને એ માગું મેં કબૂલે રાખ્યું છે, અને એના હટું થઈને મેં ઘડિયા લગન લીધા છે. મારો જમાઈ મારા ઘરમાં ઘર જમાઈ થઈને રે, એમાં તમને કોઈને કઈ વાંધો ખરો? ભાઈ જુવાન તમારી નાતનો હોય પછી કોઈને પૂછવાની શી જરૂર? ભાઈ આ તો ગામનું દુઃખ દૂર કરવા હાટું થઈને કરું છું. મારો જમાઈ હરાણીઓ એટલે ચાકુ સુડીની ધાર બહાર કાઢવા ન જવું પડે એટલા માટે. જમાઈ હરાણીઓ? હા હરો પડા મુંડ. એટલે પરણાવી નાખો તમ તમારે? તો પછી પરણાવી દઉં. અરે બાપુ કોને પરણાવવાના છો? તને દીકરી, તુને કચરો બે પૈણી જાઓ પછી બધું સારું થઈ જાય. અરે પણ બાપુ આ ઘર જમાઈ રહેવા માંગતા કચરાને તો હું પરણું જ નહીં, કોઈ દિવસ નહીં. પણ બેટા આ તો તારા બાપનું વેણ છે. અરે પણ હું પંચ ભેગું કરીને બેઠો છું દીકરા. અરે બેટા આ લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે તેનું શું? અરે પણ બાપુ મને તો પૂછવું તું. હવે એક પરણવા જેટલી નાની બાબત માટે તને શું પૂછવું? અરે કચરા, પરણવું તો મારે છે ને. ઓહો બસ ખલાસ ખલાસ, દુઃખ થઈ ગયું. સતરાજી હવે મને રજા દો. આ તમારી દીકરી ઉઠીને તમારી આબરૂનું ઢાંકણું ઉગાડવા બેઠી છે, એ મારો જન્મારો શું ઉજાડશે? હું પારકો છું, છતાંય મેં તમારા ઘરનું પાણી પીધું છે, એટલે પરણવા માટે આ પૂંજીના પગ પકડવા તૈયાર છું. ઓહો આ પગે પકડવા નહીં દે. બસ હવે મને રજા દો, મને જવા દો. જમૈરાજ જમૈરાજ હવે મને રોકો માં, હવે મને જવા દો. પણ મારું સાંભળો તો ખરા, હવે કઈ સાંભળવા જેવું નથી અને જોવા જેવું નથી, હવે મને જવા દો. દીકરી આ પારકો જણ હોવા છતાં મારી આબરૂને હાચવા આંખમાંથી પાણી કાઢે છે. પણ પાણી એની આંખમાંથી કાઢે છે? અસ્ત્રથી મને આપઘાત કરાવશે. ઉતારી નાખો માથું અને નાખો પૂંજીના પગમાં. હું તમારો જમાઈ ન હોવા છતાં તારો દીકરો થઈને તારી ઉત્તમ ઉત્તર ક્રિયા કરીશ, છાપરા માથે વાત નાખીશ. એક ઘર જમાઈ રહેનારની હારે ન પરણવાનું શું પરિણામ આવે છે, એ તમારું માથું એના પગમાં નાખીને પૂંજીને ખબર પાડો. કચરા મારી આદશા દીકરીના પગે. કચરા તો બરાબર હજાવેલો છે ને. તમ તમારે કરો ઘા, એક ઘા ને બે કટકા. અમીર ભાઈ મારી હાજરીમાં તમે આપઘાત કરશો તો ગામનું નાક જાશે. નાક શું જાય? અરે એનો ચોટલો જાલી અને આ કચરા ની અરે છેડા છેડી વાદીસ. હા દાદાજી તમે એવું દુસાહસ ન કરતા, એની આંખ જુઓ, એની આંખ જુઓ. હું બૈરી તો ખોવા બેઠો છું, મારે દાદાજી ને ખોવા પડશે. તો પછી આપઘાત કરું? હા કરી નાખો, એ જ ઉત્તમ માર્ગ છે. બાપનું મોતે સહન કરવા તૈયાર છે. પરણવા તૈયાર થતી નથી. અરે પણ હું એને જો કોઈ કાળા કુબડા લંગડા અરે પરણાવવા માંગતો હું તો બરાબર છે. અરે પણ મારામાં કઈ જાતની ખામી નથી, હું ગામ વચ્ચે ખાતરી આપવા તૈયાર છું. બોલ તારો છે હું જવાબ છે કે પછી આપ જાત. બાપુ હવે તમે મને પરણાવવા જ માંગતા હો તો પરણાવી દો, પણ આવા ઓચિંતા આ મંગળ આવશે એની મને ખબર નહોતી. હવે આવા ઓચિંતા આ મંગળ તો ભાગ્યશાળીને જ આવે, બાકી નક્કી કરેલા કઈક મંગળવાળા માથે ઓઢીન રોવે છે. હવે વડીલોની આજ્ઞાને આધીન થા અને જટ ફેરા ફર.
હું છું માજી, દર્શન કરવા આવ્યો હતો. આખી મોડી રાત્રે? હા હા માજી, આજે મારો ઉપવાસ છે ને, અને દર્શન કર્યા વગર તો જમાય નહીં. હું બહારગામ ગયો હતો, મોડો આવ્યો એટલે દર્શન કરવા આવ્યો હતો. ભલે ભાઈ, ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. ભલે. ડોકરી, મારી ઈચ્છા પૂરી કરતા પહેલા મારે તને પૂરી કરવી પડશે. અરે વાહ, ગામમાં પગ મુકતા જ પાદરમાં પનિહારીના શુકન થયા. દરેક કામ શુકન જોઈને કરો છો? હા સોનસ. આજે એવા તે કેવા કામ પડ્યા કે ઓચિંતા અમારે ગામને પાદરે આવી ગયા? તમારા સોના જેવા ચમકતા બેડલાના મૂલ કરવા. એના મૂલ તો બહુ મોંઘા છે, અહીંથી જ પાછા વળી જાવ ને તો પસ્તાવવું પડશે. આજ તો પાદર પધાર્યા છે સોનલ, કાલે તો ખેતર ખેડતા હશું, એટલે આવેલા અતિથિને વધાવી લો. પેલા બેડલાના મૂલ તો કરો, પછી વાત. સોનલાનું બેડલો તાર રૂપાને ઢોણે, સોનલાનું બેડલો તાર રૂપાને ઢોણે, કોના તે ઘરના વર્ષો પાણી રાજ રાજવાણ કે તોયુ તારો તારો ભેડલો હોજી હોજી રે, કે તો મારો મારો ધલડો હોજી રે. તારી રૂપાને ઢોણી, સોનલાનું બેડલો તારી રૂપાને ઢોણી, સોનલાનું બેડલો તારી રૂપાને ઢોણી.
કાલે ફરીથી તારે એક ધક્કો ખાવો પડશે. માણસો તો આવી ગયા છે પણ. મોટા ભાઈ એક વાત કહું. શું છે બોલ. કાલે તમે જઈ આવો ને. કા ઘોડે ચડીને જવામાં તારા ટાટિયા દુખે છે? માધવ જઈ આવશે અમરું. એમ વાત વાતમાં એની પર રાતું પીળા શું કામ થઈ જાય? ના પણ જોને બોલે છે કેવું બા. નાતે ઘરના વર્ષ પાણી રાજ રાજવાણ કે તોય તારો તારો ભેડલો ગોજી ગોજી રે કે તો ફવારો મારો ધલડો ગોજી રે જોઈ રે વિચારે મારો ગોપ છે જુવાનડા કાઈ નથી તારે અમારે નિરા રાજ રાજયા મેલી દેને તું મારો કેડલો ગોજી ગોજી રે. માધવા ઋષિદાસ મંદિર નો ઓર્ડર નથી તો એમ કરો તમે બંને જણા અહીં એનું ધ્યાન રાખો. એટલામાં હું અંદર જઈને મારું કામ પતાવીને આવું છું ને જો એટલામાં ડોસે અહીં દેખાય તો તું પતાઈ નાખીશ. સરસ. એ પોપટ પેલી ડોસી કોણ જતી ક્યાં ગઈ? આજ હવેલીએ તારા ધણીનો માર્તલ સુખની નિંદરે સૂતો છે. જ્યાં સુધી એના ખૂનનો બદલો તું નહીં લે ત્યાં સુધી તારા ધણીનો આત્મા ભટકતો રહેશે તડપતો રહેશે. હજી આહુતિ છે. આહવાર પડે છે ત્યાં ઢોલિયો લુગડા હુકવાની વરગણી જેવો થઈ જાય છે. હવે ઉઠે મેનકાની માં આ નળિયા હોનાના થઈ ગયા. હજી તારે પરાણ ખેંચવાની છે. અલ્યા કચરા એક તો પરાણે પરણ્યો ને માથે થી દી રાત પટા ખેંચાવ ખેંચાવ જ કર્યા કરે. હવે જો પટા તો હું દીના જ ખેંચાવું છું. રાતે તો તું મજાની હે ને નીંદર ખેંચત. હવે જટ હાલ કામ પૂરું નહીં થાય ને તો તારો બગડેલો બાપ વધુ બગડશે. અરે મારા બાપા એ તો મારા બાર વગાડી દીધા છે. નહીં તો તને હાથે વાળો કરું. અરે હાથ ના અડાડવા દઉં સમજ્યો? હા પણ હવે તો બધું પતી ગયું ને. જમૈરાજ સુણીને જરા બે ઘરકા મારી દો. બે ઘરકા મારી દો. આ જમાઈ કરીને આઠ દીમાં છ વાર તો મફત હુડી હજાવી ગયા છો. હા તે નવાઈ કરો છો? ગામ જમાઈ થયા છો વગર દખણા ફેરા ફેરવા છે. એટલે તમે બધા મને મફતિયો હરાણીઓ સમજી ગયા છો. હાળો મફતી આવું. અરે હા હા એક વખત નહીં 70 વાર તું મફત હરાણીઓ છે સમજો. અને ખબરદાર કહી દઉં છું જો મારા ગામ વાળાઓને કોઈને કઈ કીધું છે તો. એટલે મારે જિંદગી ભર મફત હરણ ઘસ્યા કરવી? અરે આ જમાઈ નહીં પણ જમ છે. હાલો હાલો આપણે જઈ હમીર હજામ ને ફરિયાદ કરશું. હાલો અરે જાઓ હમીર હજામ પાસે. ઈ કોક ખેતરમાં પાડા મૂંટો હશે સમજાને. જાણે હમીર હજામ અમીર હજામ જાણે મને ઉચાડા ભરાવી દેવાનો હશે. આલે પૂંજી ઝટ માંડ પટા ખેંચવા એટલે હું મંડું હથિયાર હજવા. અરે અહીંથી ઠીકરું ક્યાં ગયું? આ ઠીકરું ઠેકાણે રાખતી નથી. મારી તો હરાયણ હાવ ઉતરવા મંડી. માજી તમે આ મંદિર ના ઓટલે સુવો છો? વર્ષોથી સુવું છું ભાઈ. મારે બીજું કોઈ આશરો નથી. માજી ગઈ રાત્રે મંદિર માંથી ગરેણા ની ચોરી થઈ છે. ચોરી? હા ગઈ રાત્રે કોણ આવ્યું હતું? ગઈ રાતે તો હું અહીંયા નહોતી સુતી સાહેબ. તો તમે ક્યાં ગયા હતા? ગઈ તો ક્યાંય નહોતી પણ. માજી આ મામલો ગામ આખાનો છે. તમે જે પણ કઈ જાણતા હો તે સાચે સાચું કહી દેજો નહીં તો પછી પાછળથી પસ્તાવવું પડશે. પસ્તાવવાની વાત જ નથી સાહેબ પણ અડધી રાત્રે મંદિરમાં દર્શન કરવા કોણ આવે? હા બે દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા. કોણ? વાહ તો કાંકરીનો ચાળો કરનાર તમે છો કા? હવે સમજાયું કે અમરુભાને આવતા મોડું કા થાય છે? માફ કરજો હું તો અંધિયે વાતની માફી માત્ર મારી એક માંગણીમાં જ મળી જશે. તારા ગોરા ગોરા હાથ અને એનો જીવતર ભરનો સંઘાત. સોનલનું કાંડું પકડનાર
તને ખબર નહીં હોય કે પાંચ ને ભો ભેગા કરી દેનારી હું, તારું મોઢું રંગી નાખીશ. તારા રૂપ ને હું પીખી નાખીશ સોનલ, તને કોઈને લાયક નહીં રાખું. મોટા ભાઈ, આ શું માંડ્યું છે તમે? હું બાપુ ને કહી દઈશ. મને કોઈના બાપ ને બેક નથી, સમજે? શું કહ્યું? હું મોબદાર ખોડા નો માણસ, તું મારો દીકરો ઉઠીને મને જ કે છે કે તને મારી બીક નથી? હા હા બાપુ, હવે મને તમારી બીક નથી. જો તમે મને તમારો દીકરો માનતા હો તો અમરુને હમણાં ને હમણાં ઘરમાંથી કાઢી મૂકો. માધવ, આ શું બોલે છે બેટા? એને તારું શું બગાડ્યું છે? હા માં, એના કારણે જ આ ઘરમાં મારી અવગણના થાય છે. હું તો તમારો ખરો દીકરો છું, જ્યારે અમરુ મંદિરના ઓટલેથી મળેલો એક અનાજ છે. માધવ! બાપુ, આ શું કરો છો? જો મારે કારણે આ ઘરમાં અશાંતિ થતી હોય તો હું અહીંથી જાઉં છું. હવે તો તમારી દયાથી હાથ પગ પણ કામ કરવા લાગ્યા છે. હરી જ્યાં રોટો દેશે ત્યાં પેટ ભરી લેશ. નહીં દીકરા, ઘરમાંથી જશે તો આ કપાતર જશે. જેણે મારી આબરૂને બટ્ટો લગાડ્યો છે એ કબડાની આબરૂના રખોપા કરવાને બદલે એના પર બળાત્કાર કરવાની કોશિશ કરી છે. ઠીક છે બાપુ, હવે હું એ જોઉં છું કે તમારો આ દીકરો તમારી આબરૂના કેટલા દી રખોપા કરે છે. હું જાઉં છું. ભાઈ, બેટા, જવાબ દે ને. માથા તો બાપુ, આ શું કર્યું? જુવાન દીકરા પર હાથ ઉપાડી એને ઘરમાંથી કાઢી મૂક્યો, લોકો શું વાતો કરશે? હવે વાતો કરવા બાકી શું છે? મારે એની કોઈ જરૂર નથી. બસ ભા, માધવ ક્યાં છે? કેમ, શું હશે થાણેદાર સાહેબ? ગઈકાલે મંદિરમાં ચોરી થઈ છે, એમાં એનો હાથ છે. હા, બધા જ ભાવ સાથે મને પકડવા આવ્યા છે. અત્યારે ઘરમાં નથી. તે આવે એટલે મને જાણ કરજો. મારની માં જોઈને તારા દીકરા કરતું, આજે આપણો પોતાનો દીકરો આપણી આબરૂની ધૂળ ધાણી કરવા બેઠો. એ કહી ઠાકોર, આજ કેવો દિવસ જોવાનો વારો આવે. આજે પંચે ફેસલો કરવો જ પડશે. અરે હરાણીયાને ગામમાંથી કાઢ પડશે, નહીતર આખા ગામના હથિયારને સજવા જ પડશે. અલે ભાઈ, પણ હું હરાણીયો નથી. અરે આખા ગામે તને હરાણીયો ગણ્યો છે. હા, આ તમે નથી બોલતા ગોપા, આ તો તમારી ઓલી બુઢી હુડી બોલે છે. અમીબા, કા તો તમારા જમાઈને કાઢો, નહીં તો તમને ગાથી કાઢવા પડશે. અલે ભાઈ, આ તો ગામનું દુઃખ ભાંગવા માટે મેં એના ગામમાં રાખ્યો તો. બાકી જો મારી આપને કલંક લગાડતો હોય ને તો હું પંચને છૂટ આપું છું કે એને જે સજા કરવી એ કરો. એ સજા આપી દે આમમાંથી. આ તમે નથી બોલતા, આ તો તમારી ઓલી ઉઠેડી બોલે છે. કોમાલાલ, મેં આ પૂંજીને પરણીને કઈ ગુનો નથી કર્યો, સમજ્યા ને? અને જો મેં ગુનો કર્યો હોય ને તો 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 આ લ્યો કચરા. અરે અરે, પણ તો એકલો ક્યાં લ્યો? મારી દીકરી હારે છેડા છેડી બાંધી છે તો એને હારે લઈને જ જા. અને દીકરી તો ધણીની હારે છૂપે. હા હો, ઈ વાત સાચી. દીકરી તો બાપનું હા પણ કહેવાય. પૂંજી, આ તારા બાપના દિલમાં તો દયા નથી, પણ મારા અહીંયામાં તારી જગ્યા જડબે સલાક છે હાલ. અને ઓલા તુલસીદાસે કીધું છે ને કે જમાઈ વહાં ન જાઈયો, જહાં સાથ રાખો ગામ, માન ગયો સન્માન ગયો, પડ્યો ઘર જમાઈ નામ. હા હા, જાઓ, તમને તો હથિયાર હત્યા નથી આવડતું, જેથી પેટ ન ભરાય ને તેથી પાછા આવજો. અરે હવે તો મારા એકલાનું નહીં પણ અમારા બેયનું પેટ ભરાશે ને તેથી જ પાછો આવીશ. અને તેથી તમે આ ગામના મારા તાળાઓ તાળીઓ અને સસરાઓ બધાએ આનો ખોળો ભરવાની તૈયારી રાખજો, સમજ્યા ને? પૂંજી, હાલ હાલ કચરા. દીકરી તો બાપનું હા પણ કહેવાય. અય હજાવો છરી ચાકા કાતર. કોઈ ની બુઠ્ઠી હોય તલવાર, કોઈ ની કાટલ હોય કટાર, ઝટપટ આજ હજી દઉં ચકાચક ધાર કરી દઉં. હે એક ઘસરખો મારું એવો કે, હા એક ઘસરખો મારું એવો કે ભેડો પાર કરી દઉં. કોઈ ની બુઠ્ઠી, કોઈ ની બુઠ્ઠી, હા બુઠ્ઠી હોય તલવાર, કોઈ નું બુઠ્ઠું હોય હથિયાર, કરી દઉં પલમાં પાણી ધાર, ઝટપટ આજ હજી દઉં ચકાચક ધાર કરી દઉં. એક ઘસરખો મારું એવો કે,
અંજાર ની સુડી જેવી મારી આ અલબેલી, હા ભુજ અંજાર ની સુડી જેવી મારી આ અલબેલી, માધવપુર ના મેળા માં ભટકાણી થી પેલી, તેથી આંખો થઈ તી ચાર, મને માર્યો પ્રેમ નો માર, આજ હજી દઉં ઝટપટ ચકા ચક ધાર કરી દઉં, કરી દઉં કોઈ ની બુઠ્ઠી, કોઈ ની બુઠ્ઠી, હા બુઠ્ઠી હોય તલવાર, કોઈ ની કાટેલ હોય કટાર, ઝટપટ હાજ હજી દઉં ચકાચક ધાર કરી દઉં, હે હળવેરે હાથે ખેંચ તું હરાણ એલી, હમણારા તલડી પડશે રે. હાજી માધવ તો ઘર છોડીને ભાગી ગયો, એટલે તમારી વાત ઉપરથી ખાતરી થાય છે કે નક્કી ઘરેણા એને જ ચોર્યા હશે. નજરે જોયું નથી તો કેમ કહું સાહેબ? અને મારા બાપુને ઘરે શું વાતની કમી છે થાનેદાર સાહેબ, કે મારો મોટો ભાઈ મંદિરના ઘરેણા ચોરવાનું પાપ કરે? અમરુ એ તો એ જ જાણે, કાયદાને પાપ પુણ્યની વાતો સાથે કોઈ જ સંબંધ નથી. તો પછી કઈ વાતના આધારે તમે મારા બાપુની આબરૂ પર છાંટ આવડાડવા માંગો છો? કઈ વાતના આધારે તમે મારા માધવભાઈને ચોર કહો છો? આ માજી મંદિરના ઓટલે રોજ સુવે છે, એટલે એક ભિકારણની વાત ઉપર તમે મારા ખાનદાન પર બટ્ટો લગાડવા માંગો છો? દીકરા હું કઈ ભિખારણ નથી. તો પછી શા માટે મંદિરના ઓટલે પડ્યા રહો છો? હા એનો જવાબ તને શું આપું બેટા, મારે પણ હવેલી હતી, માલ મિલકતનો પાર નહોતો, પણ મારા નસીબ ફૂટી ગયા. થાનેદાર સાહેબ નક્કી આ કોઈ કાવતરા ખોરોનો કામ છે, બાકી હું ખાતરીથી કહું છું કે મારો મોટો ભાઈ ચોરી ન જ કરે, એને હું નિર્દોષ સાબિત કરીને ચંપીશ. સાહેબ અમરુ સાચું કહે છે, માધવ ચોરી ન કરે એને શી વાતની કમી છે? દીકરી આ તો હળાહળ કડજુક વ્યાપ્યો કહેવાય, ક્યાં તારા બાપુની ઉજળી આબરું, ક્યાં તમારું મોબાદાર ખોરડું, અને ક્યાં દેવ જેવા દેવાત આયર? અરે એનો દીકરો ઉઠી મંદિરના ઘરેણાની ચોરી કરી? માજી ચંદ્રને દાગ હોઈને સૂરજ આગ વરસાવે છે, તો માનવી તો માત્ર એક માટીનું પૂતળું છે, એનાથી ભૂલ પણ થઈ જાય. બાકી મારું હૈયું તો કે છે કે માધવભાઈ ચોરી ન કરે. તો પછી ચોરે ને ચૌટે નાના મોટા સૌને મોઢે માધવનું નામ કેમ લેવાય છે? માજી મને તો લાગે છે કે આ કામ જરૂર કોઈ બીજાનું છે. થાનેદાર સાહેબ મારા પર એટલો ભરોસો રાખજો કે જે દી મને માધવ મળશે તે દિવસે એને હાજર કરી દઈશ, જો સીધી રીતે નહીં માને તો એને જીવથી ઠાર મારતા નહીં જ ખાઉં. નહીં મુખી બાપા, આ તો અમારે અમારી ફરજ નિભાવવા તમને બોલાવવા પડ્યા. આપ આપની ફરજ નિભાવો અને બાપ તરીકે હું મારી ફરજ પણ જરૂર અદા કરીશ. તમારું દુઃખ હું સમજુ છું, તમને આમ વારંવાર પોલીસ થાણાના ધક્કા ખવડાવતા અમને શરમ લાગે છે, પરંતુ કાયદા આગળ અમે લાચાર છીએ. કઈ વાંધો નહીં, જ્યારે મારે જરૂર પડે ત્યારે મને બોલાવી લેજો, હું હાજર થઈ જઈશ. રામ રામ. રામ રામ. અરે ભીમા સાંભળ્યું કે આપણા ગામના આબરૂદાર ગણાતા દેવાદભાના દીકરા માધવે મંદિરમાંથી ઘરેણાની ચોરી કરી? એ ત
તો ચોરી કરે જ ને, આબરૂદાર માણસને કોણ પૂછે. પણ હવે દેવાતભાઈને રોજે રોજ પોલીસ થાણા ના ધક્કા વધી ગયા છે. આ જો ને, હા ભાઈ, હા એ તો કહેવતમાં કીધું છે ને કે જેને કોઈ નો પહોંચે એને પોતાનું પેટ પહોંચે. હું જાણું છું બેન કે દર નારિયેળી પૂર્ણિમાને તે તું બંને ભાઈઓને રાખડી સાથે બાંધે છે. આજે મોટા ભાઈ અહીંયા નથી. ભાઈ વાંધો તો બાપુને મોટા ભાઈ વચાડ્યો હતો. મેં માધવભાઈને શું બગાડ્યું કે રાખડી બંધાવવા પણ આવ્યા. ઈ આવશે તો એ પોલીસ થાણે જશે બાપુ. હા દીકરી, ઈ કપાતરને કારણે આજે મારે પોલીસ થાણા ધક્કા ખાવા પડે છે. અરે લોકો મનમાં છાની માની વાતો કરે છે કે દેવાતભાઈનો દીકરો મંદિરના ઘરેણા ચોરી ગયો. મારે હૈયેને પરણાવવાના કોડ હતા, પણ કોણ જાણે ભગવાનને કેવી કુબુદ્ધિ સુજાડી કે આજે હું ક્યાંય નો ન રહ્યો, ક્યાંય નો ન રહ્યો. દીકરી, તારી આંખોમાં આંસુ શું કામ રડે છે? શી વાતની કમી છે? મોભાધાર તારા બાપ મુખી લાખોમાં ન જડે એવી તારી જનેતા, અરે બબ્બે કંદોત્રા જેવા તારા ભાઈઓ. માડી ના એ વીરાના દુઃખમાં આજ મારું અયો દુભાય છે. રાખડી ના ઋણા દિવસે મારો સગો ભાઈ ઘરમાં નથી. એ વાત આયરની આબરૂને કલંકનો કાળો ડાક લગાડનાર દીકરાને દુનિયા માફ કરે, પણ તારો મોભાધાર બાપ કેમ માફ કરે? માન મોભો અને મર્યાદાની વાતમાં એક પેનડીએ શું બગાડ્યું છે કે હરકથી ગુંથેલા રાખડી એના વીરાને ન બાંધી શકે? ધરપત રાખ દીકરી, ભગવાન સૌની ઈચ્છા પૂરી કરે છે. તારો ભાઈ જરૂર આવશે. હા માજી. સાથીઓ, આ મંદિરનો ચોરેલો માલ છે ને પોલીસ આપણા હંધાઈની પાછળ પડી છે. આ માલ એવા વિશ્વાસુ માણસને જઈને વેચજો જેથી વાત બહાર જાય નહીં, નહીં તો. અધોબા, તમે જરાય ચિંતા નહીં કરતા, એ તો અમે સંભાળી લેશું. પણ બાપુ, તમે તમારો ભાગ ન રાખ્યો. મારે તો જોઈએ છે તમારા હંધાઈની મદદ. જેથી હું તમને હાથ પાડું તેથી તમે હાબદા રહેજો. કહો તો માથો ઉતારી દઉં. માથો ઉતારવાની વાત નથી મકરાણી, માથો લેવાની વાત છે. યે અમરુનો. હવે તો રાત દી દલડામાં દાવાનળ સળગે છે અમરુ. રોજ કોઈ ના કોઈ મારા હાથનું માગું કરવા આવે છે. એવું ના બને કે કોક દી હું સોનલ પ્રીત ના પારખા જગત ને જગત નો નાથ બેઉ લે છે અને હું તો નાથ છું. કોણ છે મારું આ દુનિયામાં? તું ધારે તો મારા હાથનું માગું કરી શકે છે. હું મારા બાપુને સમજાવી. સોનલ, મારે તો નથી બાપુ કે નથી માં, કોને મારા હૃદયની વાત કરું, કોને કરું? અરે મરત થઈને આંખમાં આંસુડા લાવે છે. તેદી મેળામાં ઘોડી ચડીને સોનલને મેળવનાર, તલવારની તાલે હાર જીતનો ફેંસલો કરનાર, ક્યાં ગઈ તારી હામ, ક્યાં ગઈ તારી એ કુમારી? સોનલ અમરુ, આજે તો આ બને ધરતી એક થયો એમ લાગે છે. અમરુ, છેલ્લી વાર પેટ ભરીને મળી લો તમારે મન માનીને. ભાગ્યા
અમરો કચરા ઓ અરે અરે કચરા અરે અરે ઓ હમણા કચરો કરી નાખ પુંજી ઓય ઓય લઈ નાખો લઈ દઉં છેલા અરે પણ શું થયું આ ઓઢા જામની જેમ મોં કા વાળ્યું આતુડા સુકામ પાડત મારી હોટલ પદમણી મને મારું ગામ આંબ્રે છે મારા કાદુ મકરાણી ઓહો તને તારું ગામ આંબ્રું છે અને હું આઈ રાત દી ઓગળી ઓગળી ને સાવ અડધો થઈ ગયો છું એનું કઈ નહીં કા કા તું આ સાત સાત મહિના ના વાણા વાયા તારા ને મારા બે ના પેટ ભરાણ પણ હજી તારો ખોળો ભરાળો નથી એટલે તો કહું છું કે હાલ ને મારા ગામ મારો ખોળો ભરાઈ જશે અને એ આ છઠ્ઠો મહિનો ચાલે ઓહો શું કેસ છઠ્ઠો મહિનો તો તો હવે આપણે આપણો વાયદો પૂરો કરવા તારે ગામ જવું જોઈએ હા પણ એક શરતે કેવી શરત ભાઈ જો શરત ઈ છે કે હું તારા બાપના ગામના પાદરે તને બેસાડી અને પ્રથમ ગામમાં જઈશ આલે લે કરવા મારા પીરના પાદરે હું બેસી રહું શું કામ અરે ભાઈ શું કામ છું હું કઈ તને ભાદર તારા વેતા પાણીની રતનની જેમ નદીના વેણમાં ઊભી રાખીને નથી જતો હા પાદરે બેસાડીને જાઉં છું હા તે ગામમાં જઈને જોઈ આવું કે ગામ આપણને કેવો આવકાર આપે છે પછી આવીને તને તેડી જાઉં હા ભલે પાડે નાચે પારેવડા ને હૈયે નાચે મોર કૃપા હોય રઘુનાથની તો મળે સરખી જોડ આ અમરુ અને સોનલ તો જાણે એકબીજાના માટે સર્જાણા હોય એવું લાગે છે અરે જેદી માધવપુરના મેળામાં બંને ઘોડાની ઓળમાં જીતાતા તે દીથી જ મને લાગતું હતું કે સદેવન સાવળિંગાએ ફરી અવતાર લીધો છે અરે સોનલ જેવી બાઈ જો આપણા ગામમાં સાસરે આવે ને તો આખા ગામનું નાક રહી જાય પણ આપણો અમરો એ ક્યાં ઓછો છે અને સોનલ જેવીના માંડવે આપણા અમરો જેવો મરત ફેરા ફરે ને એમાં સોનલની આબરૂ વધે અરે દેવાતમુખીની આબરૂનો તો વિચાર કરો એના દીકરા માધવે સાત પેઢીનું નામ બોલ્યું છે સાચી વાત પણ આજે માધવ જીવતો હશે કે નહીં એ કોણ જાણે રૂબા હા કોણ ભાઈ સારું થયું બેન આજ તું મળી ગઈ આજ એક વાતનો ખુલાસો કરવો તો બોલો ભાઈ શું વાત છે બેન અમૃત તેદી સોનલ હારે મેળામાં તલવારે રમ્યો ઈ પહેલાનું હું એને પ્રેમ કરું છું અને એટલા હારું તો મેં તેદી એનો ખેતરમાં હાથ પકડ્યો હતો અને તું અવળું સમજી બેઠી પણ ભાઈ આ વાતની જાણથી આટલી મોડી કા કરી અરે હજી એ મોડું નથી થયું બેન હજુ એ તું મારું સપનું પૂરું કરી શકે છે હું બાપુના પગમાં પડી મારા હંધાય ગુનાનો એકરાર કરીશ પણ મારો સકપણ તો સોનલ જોડે જ થવું જોઈએ સોનલ સોનલ હારે અમરુભાઈ હૈયું બાંધી બેઠા છે જરા વિચાર તો કર બેન પારકા ને પોતાનામાં કઈ ભેદ હોય છે હું તો તારો સગો ભાઈ થાઉં છું જ્યારે અમરુ તો અનાજ છે છતાંય તારી મરજી આવતીકાલે હું તને અહીં મળીશ હાલ ત્યારે રામે રામ હાલ અમરુની માં અમરુની માં હું આજે જ લગ્ન ને સગપણ બંને પકા કરીને આવ્યો સમજ અરે તને ખબર નથી અમરુ અને સોનલ ના પ્રેમ ની વાત આખું ગામ જાણે છે પણ અર્જુન તો તમને ક્યાંથી સૂઝ્યું અરે હંદુ હારું થઈ જશે કર્યું એ કામ આપણી રૂપા એ પણ કેદી દિવસે ભાભી ભાભી કરે છે કે નહીં કરે છે કે નહીં હા કરે છે કરે છે ચાલો જઈએ માં તમારા ઉપકાર નો બદલો હું કયા જન્મે વાળી શકીશ દીકરા ફરી વાર આવું બોલે તો તને મારા સમજી મેં તને પારકો જાણીને નથી પાડ્યો તને મારે હૈયે વળગાડીને મેં તને હેત કર્યા છે દીકરા શું વાત છે માં આજે કઈ બહુ હરખ ઉભરાઈ રહ્યો છે ને રૂપા તું મને રોજ રોજ સંભળાય છે ને કે ભાભી લાવ ભાભી લાવ બસ થોડા દિવસમાં તારી ભાભી આવી સમજ હા પૂછ માને હા તારા બાપુ આજે જ અમરુને સોનલના સગપણને લગ્નની વાત પાકી કરવા ગયા છે તો સકપણ અને લગન બે પાકા ગૌર મહારાજ ને કહી આજે લગન લખાવી લો એટલે હારે લેતો જાઉં ભલે અમરુ અને સોનલ ની જોડી જગત જોતું રહે હે ભગવાન તારા દરબારમાં આટલો અન્યાય હશે એ મને નહોતી ખબર ઈશ્વર ને ઘેર અન્યાય ન હોય દીકરી પરંતુ અન્યાય છે એનો અનુભવ મને છે મારા સગા ભાઈ નું સકપણ મૂકી મારા બાપુ એક અનાથ ના લગન લેવા ન જાત અનાથ હા માજી મારો મોટો ભાઈ તો માધવ છે અને અમરુ મંદિરના ઓટલેથી મળેલ એક અનાથ છે કઈ નાતનો હશે કઈ કોકનું કલંક હશે કોનું પાપ નહીં દીકરી નહીં માનવ માત્ર મોંઘો તે ત્યારે મળે જ્યારે 84 લાખ ફેરા ફરે અમરુ પણ માણસ જ છે ને હા એના લીધે મારા કુટુંબમાં કલેશ થયો છે મારો મોટો ભાઈ ઘર છોડીને જતો રહ્યો
માધવ ને સોનલ પર કોડી નજર રાખતા જોયો તો પછી તો આવું કેમ બોલે છે? પણ માધવભાઈ એ ગઈ કાલે જ વાત કરી મને. માધવ તને ક્યાં મળ્યો? નદી કાંઠે. તો પછી આ વાત તારા બાપુ ને કેમ ના કરી? વાત કરવાની વેળા આવી એ પેલા જ મારા બાપુ સપણ કરવા નીકળી ગયા હતા. હવે તો સપણના ગોળે ખવાઈ ગયા છે દીકરી. ચાલ મારા અમરુના લગ્ન માણસો ને દીકરી સોનલ હારે. હે ભગવાન, આ શું થવા બેઠું છે? સોનલ ને અમરુનો મેળાપ થાય તો નહીં, ના નહીં. રોજ છૂટે અંબોળે છકેલની જેમ ઘૂમતા ગોરી, આજે કપાળમાં કંકુ ને માથે અતલસની ચુંદડી. વાહ, શું રૂડા લાગો છો! આજે બહુ હરકીલા લાગો છો. હરક તો હોય જ ને, આજે મોટા ઘરના મહેમાન આવ્યા હતા મારા હાથનું માગું કરવા, અને બાપુએ પણ સકપણનું નારિયેળ લઈ લીધું. અરે રે, ને તમે નાનો પાડી? ના, પણ કાય વાંધો નહીં, મારે ઘરે આજે લાપસીના આંધણ મુકાણા છે. હું એ તે તમને પ્રેમ કરી કરીને થાકી ગયો, તો મને થયું હાશ છૂટ્યો. અરે મારું એ સક પણ નક્કી થઈ ગયું. ભગવાન તમારું ભલું કરે અને તમારી જોડી સલામત રાખે. મારા તો લગ્ન લખાઈ ગયા, એટલે આજની મુલાકાત આપણી છેલ્લી મુલાકાત. ભગવાન કરે ને હવે જેદી સામ સામા મળીએ, ને ફરીથી તલવારો ને તાળીઓ પડે તો મને ખબર પડે કે તમારામાં તલવાર ફેરાવવાની હામ છે કે નહીં. હામ તો હજી એ છે, પણ હવે મોકો નહીં મળે, કારણ કે મારા પિયુજી બહુ જ વહેમિલા છે. ઘરની બહાર જ નહીં નીકળવા દેને. એમ? હમ. અરે જતા પહેલા એનું નામ તો કહેતા જાઓ. હવે તો એના નામની ચુંદડી પહેરી છે, નામ કેમ લેવાય? આહા, પણ હું નામ જાણ્યા વગર જવા નહીં દો. સિંહણ સરખી ગુજરિયા, સોરઠની સિંહણ સરખી ગુજરિયા, કેમ તને જાવા દોરે ગરાસણી, કેમ તને જાવા દોરે. મારું મનડું મુંજાય છે. કારજડામાં જાગ્યા કાઈ કોડરે
સરખી ગુજરિયા. કેમ તને જાવા ગૌરે ગરાસણી, કેમ તને જાવા ગૌરે. મારે તને એક વાત કેવી છે. કદાચ તું એ નહીં સાંભળી શકે. આ હૈયાએ એટલા બધા ઘા છેલ્યા છે કે કદાચ વજ્રઘાત થાય ને તો એ વાંધો નહીં આવે. બોલો. પહેલી વાત એ કે હું તારી એ અભાગણી માં છું કે જેણે વર્ષો પહેલા આ મંદિર ના ઓટલે તને અનાથ મૂક્યો હતો. નહીં, વિશ્વાસ નહીં આવે બેટા, પણ સાચું કહું છું. તો હવે માના હેત દેખાડવા તમે આવ્યા છો? ના બેટા, ના, એવું ન બોલ. હું અભાવે શું હેત દેખાડું, પરંતુ જે દી તારો જન્મ થયો તે દી થી એક વાત મારા હૈયામાં ખટકે છે અને એક કહેવા જ હું જીવી રહી છું. એવી કઈ વાત છે કે જેના માટે તમારા દીકરાને મંદિરના ઓટલે મૂકીને આજ સુધી જીવવું પડ્યું? મંદિરના ઓટલે મૂકવાનું કારણ એ હતું કે જેથી તારો જન્મ થયો એ દિવસે તારા બાપુનું ખૂન થયું હતું. ખૂન? એ ખૂની તને ખપ્પરમાં લઈ ન લે એ માટે મેં તને છોડી દીધો હતો અને આટલા વર્ષ સુધી છાની નજરે હું તને જોતી રહી. તું સુખી ઘરમાં મોટો થયો, પણ આજ એ ઘડી આવી ગઈ જ્યારે મારે મોં ખોલવું પડે છે. એટલે જેની સાથે હૈયાના હેત કરી તે હત્યાવાળો કરવાના સોગંદ ખાધા છે એ જ સોનલના બાપે તારા સગા બાપનું ખૂન કર્યું છે. માં! હા બેટા, મેં દરડા દડી ચીવતળ કાઢ્યું. આટલા વર્ષ મારા દીકરાથી દૂર રહી મેં દુઃખ વેઠ્યું. આજે જાણ્યું તું એને પરણવાનો છે ત્યારે મારું હૈયું હાથ ન રહ્યું બેટા. માં, આ તો મારી પ્રીતની પરીક્ષાની ઘડી આવી ગઈ. અરે, જનેતાનો પ્રેમ મેળવવા જગત જીવ આપી દે છે અને મને જન્મ દેનારી જનેતાથી આજ સુધી હું વંચિત રહ્યો. માં, તમારા નામ ઉપર તો હું હજાર સોનલને ભૂલી શકું છું. હજાર સોનલ ને? અરે ભાઈ, સોનલ માટે તો આખા ગામની નજર મંડાણી હતી. એ મારી દીકરી નહીં પણ દીકરો છે, દીકરો. ને દેવાતમુખીનો દીકરો એ કઈ રૂપ ગુણે ઓછો ઉતરે એમ નથી. અરે વી હારા હગાય ભાગ્યમાં હોય તો મળે. મારો તો ભાવ સુધરી ગયો. મેં તો કહી દીધું કે દેવાત આયરની ડેલીએથી છેક મારા ગામના પાદર સુધી કરિયાવર નગરની હાર કરી દઈશ. તમારે સી વાત ની ખોટ છે, તમારા પર તો ભગવાનની દયા છે. ચલો તે ઠીક, હું જરા શેઠ કાકાને ત્યાં જઈ આવું અને આનંદના સમાચાર આપી આવું. તું, તને તો થાણેદાર ગોતે છે. અને હું તને ગોતી રહ્યો છું રાણી. વાહ, કપાળમાં કંકુ અને અંગ માથે આ સોહામની ચુંદડી, હું રૂડી લાગે છે. એ ચુંદડી તો તારા ભાઈના નામની છે. એય, મારે કોઈ ભાઈ બીજો નથી. હું તો માત્ર એકવાર તને પામવા માંગુ છું. મને પામતા પહેલા તારા પ્રાણ જશે. અરે ઉમેરા ક્યાં હાલી રાણી, પ્રાણની પરવા પ્રેમ કરનારાઓને હોતી નથી. સોનલ, એકવાર તું મારું પડખું સેવી લે, પછી તું અમરનું ઘર માંડીશ તોય મને એનો અફસોસ નથી. હટ!
હાવ રાણી, શેતાન શેતાન ઉઠ ઉઠ, આજે તારું લોહી પી જઈશ બાપુ. બેટા, આજેથી વાળું ન કર્યું, શાની ચિંતા કરે છે? માં, માં લગન પાકા ન થયા હોત તો સારું થાત. અરે, મારે તો આ અવસરે એક હારે બે વાર રાજાને પોખવાના સપના હતા. એ સપના હવે ભૂલી જા. કેમ? માધવને હવે કાયમને માટે ભૂલી જા. કેમ? એટલે હવે કોઈ દિન સુધરે? જીવતા જણ સુધરે, મરેલા નહીં. ધણી! હા, માધવ આજે એના જ પાપે કમોતે મર્યો છે. બાપુ, બાપુ, તમે કેવા સમાચાર લાવ્યા? દીકરા, સમાચાર દુઃખ ન હોત તો સુખની કિંમત ન સમજાત. બાપુ, બેટા, ઈ કપાતરના મોત પર આંસુ ન હોય. તમે આંસુની વાત કરો છો, પણ જેને 9-9 મહિના વેદના સહન કરી જન્મ દીધો, ઈ જને તને શું હાલ થાય ધણી? ખમ્મા મારા વીરા કઈને જેને અંતરનો આશીષ દીધા છે બાપુ, ઈ બેનડીનો ભાઈ ભર જવાનીમાં ફાટી પડે તો એ કોના સથવારે જીવે બાપુ, કોના સથવારે? રૂપા, પોતાના કરતા પારકા ઘણીવાર સવાયા નીકળે છે. માં જણાના મોત પર જાહલે આહુડું નહોતું પાડ્યું. સિંધમાં સુમરે જેદીને કેદ કરી તેદી જાહલના પોકારે 9 લાખ ઘોડે 9 ઘણ ચડ્યો હતો. રોણાને મરસ્યા તો મરદ ના ગવાય, કફાતરના નહીં. મારું જ લોહી આવું હલકું નીકળ્યું કે મારા જ આંગણે આવનાર સોનલની આબરૂ પર હાથ નાખે અને હું જોતો રહું? નહીં, નહીં. કાળિયા ઠાકર, કેટલાય વર્ષથી હું તારા મંદિરના પગથે પડીને પ્રાર્થના કરતી રહી, પરશોથી હૈયામાં સંગ્રેલી વેરની આગ આજ મેં મારા દીકરા આગળ ઠાલવી દીધી. બસ હવે મારા દીકરાને એના બાપનું વેર લેવાની શક્તિ દેજે, શક્તિ દેજે પ્રભુ, શક્તિ દેજો. માજી, આ પથ્થરના પ્રભુ પાસે તમે કઈ શક્તિ માંગો છો? અરે, એનામાં તો સાંભળવાની એ શક્તિ નથી, પછી તમે શા માટે? નહીં પણ ખરી શ્રદ્ધાથી જો એની પ્રાર્થના કરીએ તો પથ્થરનો પ્રભુ પણ એક દી જરૂર સાંભળે છે. મારો તો એના ઉપરથી ભરોસો ઉઠી ગયો છે માજી. એક તરફ મારા માળી ચાય માધવના મોતના સમાચાર છે, તો બીજી બાજુ પેલી કાળમુખી સોનલના કંકુ પગલા મારા આંગણામાં પડશે, શરણાઈઓ વાગશે એની. નહીં દીકરા, નહીં. હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરશે તો હરી તારી અરદાયો જરૂર સાંભળશે, અને એ સોનલ તારે આંગણે પગ પણ નહીં મૂકે. અરે માં, મારે સાસરે જવાને તો હજી 8 થી બાકી છે, તું અત્યારથી રોવા બેઠી? બેટા, દીકરી ગણો કે દીકરો, અમારે મન તો બધું તું જ છે ને. તું જઈ પછી અમારું કોણ? અરે સોનલની માં, આપણે ત્યાં રોડો અવસર આવ્યો હોય ત્યાં તું રોણા ક્યાં માડે? દીકરી તો સાસરે શોભે, એને તો 8 દી હસતા રમતા રાખવી જોઈએ. એ સોનલ, હાલ ને છટ, બધી બેનપણીઓ ક્યારની તારી રાહ જુએ છે, અને સાસરે જતા પહેલા તને બે વાત સમજાવવાની છે. માં, તું પણ આવને નીચે. આવ બેટા, તું જા. ચાલ.
તારા જન્મના દિવસે તારા બાપનું ખૂન થયું હતું, ખૂન થયું હતું, ખૂન થયું હતું, ખૂન. સોનલના બાપે તારા સગા બાપનું ખૂન કર્યું છે, તારા સગા બાપનું ખૂન કર્યું છે. તમારા નામ ઉપર તો આવી હજારો સોનલને ભૂલી શકું છું, આવી હજારો સોનલને ભૂલી શકું છું, આવી હજારો સોનલને ભૂલી શકું છું. મારા બાપનું વેર વાળવાની હામ ભીડીને આવ્યો છું. તો આજ તારું ખરું ગામ છે દીકરા. હાલ તને તારા બાપના બળેલા ગઢના અવશેષો દેખાડું. હાલ. હા માં. આગળ કે જેમાં એક દી તારા બાપુની જાહો જલાલી હતી, આઠે પોર કહુંબા ઘોડાતા હતા. તારા બાપે કોઈનું બુરું કર્યું નહોતું, પણ જે દી તારો જન્મ થયો એ દીએ ભાઈ બંધીનો નાતો રાખનાર સોનલના બાપ માણસુરે તારા બાપુનું ખૂન કર્યું. આજે હવેલી બાંધી નહીં બેઠો છે. આવ તને હવેલી દેખાડું. ચાલ. દીકરા, આજ હવેલીની મેળીએ તારા બાપનો માર્તલ સુખની નિંદરમાં સૂતો છે. દીકરી. હા. હવે તો મોડી રાત થઈ ગઈ, સુઈ જા બેટા. હા માં. હું તારા બાપુને ઓરડે દીવો મૂકીને આવું. હા. તારા બાપુએ મારા બાપુનું ખૂન કર્યું છે. ખૂન? હા હા હા, ખૂન. સોનલ, હું દેવાદ ભાને ત્યાં મોટો થયો,
પણ હું દીકરો છું અભય સંઘ ઠાકોરનો, જે તારા બાપના ભાઈબંધ હતા. મારા જન્મદિવસે જ તારા બાપુએ મારા બાપુનું ખૂન કર્યું હતું. એની શી સાબિતી છે કે ખૂન મારા બાપુએ જ કર્યું હતું? સાબિતી? એની સાબિતી છે મારી જીવતી જાગતી માં, જેને જેને હવેલી મૂકીને ચીરતર મલકના દળના દળવા મકાડ્યું. મારે અનાથ થઈને બીજાને ત્યાં ઉછેરવું પડ્યું. હું જ્યાં સુધી મારા બાપના ખૂનીને નહીં મારું ત્યાં સુધી થરાઈને થાન નહીં ખાઉં. એટલે વેરની આગમાં સળગતો તું સોનલના પ્રેમને પણ ભૂલી ગયો? હું તમામ ભૂલી ગયો છું સોનલ. મારા હૈયામાં સળગે છે માત્ર વેરની આગ. તો તું પણ સાંભળી લે કે જ્યાં સુધી સોનલ જીવે છે ત્યાં સુધી તારી એ વેરની આગ નહીં ઓલવાય. હું મારા બાપની દીકરી નહીં, દીકરો છું અમરો. ભલે મારા અંગ પર તારા નામની ચુંદડી હોય, ભલે મારા પાલ પર તારા નામનું સિંદૂર હોય, ભલે મારા હૈયામાં તારી પ્રીત હોય, પણ જ્યાં સુધી આ પંડમાં પ્રાણ છે ત્યાં સુધી તારી એ પ્રતિજ્ઞા પૂરી નહીં થાય. મારી પ્રતિજ્ઞા છે બાપનું વેર સોનલ. ભૂલી જજે આજથી કે તે અમરુને પ્રેમ કર્યો હતો. ભૂલી જજે કે મારી હારે તે માંડવો બાંધવાના સપના સેવ્યા હતા. ભૂલી જજે કે આ ભવમાં આપણે ભેળા થશું. ને આજથી સોનલ તું જાગતી સૂજે, જાગતી સૂજે. સોનલની માં, મેં જિંદગીમાં ક્યારે કોઈનું બુરું કર્યું નથી. અરે બધું તારી નજર સામે છે, પછી મારો વેરી કોણ જાગ્યો? મને કંઈ સમજાતું નથી. તો શું એ ખોટું છે કે અભયસંગ નામના ઠાકોરનું ખૂન તમે કર્યું હતું? અભયસંગ? એ તો તારા બાપુના ખાસ બેરુબંધ હતા. એમનું આખું કુટુંબ આગમાં બળીને ખાક થઈ ગયું. એ જ તારી ભૂલ થાય છે માં. અભયસંગના ઘરવાળા કુંવરબા હજી જીવે છે. તારો જમાઈ અમરુ એ જ એનો દીકરો છે. અમરુ? અભયસંગનો દીકરો? હા. હવે તમે જાગતા સૂજો બાપુ. પાપ વર્ષો પછી પણ પીપળે ચઢીને પોકારે છે. તમારી એક જ ભૂલના કારણે આજ મારી જિંદગી બરબાદ થવા બેઠી છે. પણ તમે મને દીકરો ગણીને પાડી છે ને, તો હું જ તમારો જીવ બચાવીશ બાપુ. દીકરી? ધણી, તો આ સુધી મને બોળીને બોળી રાખી, હવે મારી દીકરીનું શું થશે? સોનલની માં, તે દિવસે હું તમારી પાસે ખોટું બોલ્યો. સાહુકારના દબાણને કારણે મેં અભયસંગ નગરમાં ચોરી કરી. ભાગવા જતા એને મારા પર વાર કર્યો અને ભૂલથી મારા તે ખૂન થઈ. ખૂનનો બદલો હું ખૂનથી જ વાળીશ. જ્યાં સુધી આ બદલો નહીં વળે ત્યાં સુધી હું તારી હારે આ મંદિરના ઓટલે પડ્યો રહીને એ ઘડીઓનો અનુભવ કરી છે તે આટલા વર્ષો બેઠી છે. એટલે જન્નારી જરેતા મળી જતા જેને જીવની જેમ તને ઉછેરો છે એના જ કાજા પર તું ઘા કરવા બેઠો છે. માં, મરી ગઈ તારી માં. એક દીકરો તો કાળા કર્મ કરનાર નીકળ્યો, મારી કૂક લજાવી. હવે બીજો દીકરો બાપના નામ માથે બટ્ટો લગાડવા નીકળ્યો છે. ના બેન, ના. અમરો જો દેવાદભાની આબરૂને દાગ લગાડે તો હું એનું માથું ઉતારી લઉં. તમારે તો માણસોનું માથું જોઈએ છે ને, જેની હારે ભર્યા ડાયરામાં મારા ધણી ગોળ ખાઈને મોડું મીઠું કર્યું છે અને મારા ધણીને આબરૂ ધૂળમાં મળે એટલા માટે તો તમે અમરોને મજબૂર કર્યો છે. હે ભગવાન, એક બાજુ ધણીનું વેર છે અને બીજી બાજુ દીકરાને મોટો કરનારનો ઉપકાર. તો ભૂલી જાઓ એ ઉપકારને. હું ને મારો ધણી બેવું અમરુને સોનાના સગપણ તૂટે એ પેલા ઝેર પીને આ જગત છોડીને ચાલ્યા જશું. ના બેન, ના. તો હું રૌરવ નરકમાં જઈશ. તો પછી તમારે આ વેરની વાતને વાળવી પડશે. માં! હા બેટા, આ વેરની આગમાં હું એ ભૂલી ગઈ કે આગના એક જ ઝપાટામાં હું કેટલા દલને દજાડીશ. મારું હૈયું દાજી ગયું છે. હવે તો કુંવર બાપાસે જવાની મારામાં હિંમત પણ રહી નથી. કયા મોડે જઉં, શું કહું, કયા શબ્દોમાં પસ્તાવો કરું? ધણી, તમે નહીં જાઓ તો હું જઈશ. કરગરીને કુંવર બાને કહીશ કે બા, તમે તો મોટા મનના છો. કરવું જો તો મારું ખૂન કરીને બદલો વાળી લ્યો, મારી દીકરીની જિંદગી ના બગાડો. પણ ફૂલબા એ કઈ રીતે માનશે, કઈ રીતે માનશે? મેં જ એનો ચાંદલો ભૂસ્યો છે, મેં જ એનો ચૂડલો નંદવ્યો છે. અરે આજ હાથથી એના ધણીનું ખૂન થયું છે અને એને
એને નજરો નજરે જોયું છે. ઈ તો ખૂન કરી ઠેકડો મારીને ભાગી નીકળ્યો અને હું મારા અમરુને લઈને ભાગી નીકળી કે એક થી મારો દીકરો જુવાન થશે અને અને એના બાપ તો વેર લેશે એમ જ ને બેન. વેર થી વેર આ જગતમાં ક્ષમતા નથી. અરે ખૂનની હોળી રમવાથી જો આ ધરતી પર શાંતિ પ્રસરતી હોત તો હાથમાં રામસાગર લઈને સાધુ સંતો હરિનામના ભજન ક્ષમાએ વીરનું ભૂષણ ન કહેવાત. ભાઈ જાજે વર્ષે મારી જીભ ઉપડી ગઈ અને મેં મારા અમરુને વાત કરી દીધી. હવે તો એના હેત પર મારો અધિકાર નથી. જન્મ દેના જન્નારી નો હક પહેલો હોય બેન, પરંતુ તમે એટલો તો વિચાર કરો કે માણસોને મારવાથી તમારો સેથાનું ભૂસાલે સિંદૂર પાછું આવી જશે. સિંદૂર પાછું આવે કે ના આવે માં, પણ મનની શાંતિ તો મળશે ને. એટલે તું મરેલા બાપ નો વેર વાળવા માટે જીવતા બાપ નો બુઢાપો બગાડવા માંગે છે બાપુ? અરે તમારા ઉપકાર નો બદલો તો આ અવતારે નહીં ઉતારી શકું. ઉતારી શકે છે જો તારી વેરની પ્રતિજ્ઞા ભૂલી જાય તો. હા બેટા, માના અંતરમાંથી નીકળીને આવેલી વાત પર ખુવાર થઈ જઈશ તો મેં તો મારી જિંદગી બગાડી, પણ જેણે તારી જિંદગી સુધારી એનો તો વિચાર કર. માં, તે જ વેરનો માર્ગ છીંધ્યો અને હવે એ જ માર્ગથી વાળવા માંગે છે. માની લે હું બાપનું વેર નહીં વાળું. મારે માથે બાપનો છાયો છે, પણ સોનલ હારે સોનલ હારે હવે મારાથી હથે પડો નહીં થાય. નહીં થાય માં. તો ભર્યા ડાયરામાં મારું દીધેલું વેણ જાય. અરે દીકરા વિચાર તો કર, સ્ત્રી પુરુષ નામનું એક જ વાર ઓઢું વળે છે. જ્યારે તે તો સોનલને પ્રેમ કર્યો છે. નહીં બાપુ, નહીં નહીં. એની આંખમાં હવે મને મારા બાપુનું વેર જ દેખાશે. હું જીવનભર કુંવારો રહીશ, પણ આ લગ્ન તો નહીં જ કરું, નહીં જ કરું. દીકરા, દીકરા. હે ભગવાન, આ શું થવા બેઠું છે? હે પ્રેમનગર ના ચોક માં આજે એવો થયો પડકાર, આત્માલા વેરી નીકળ્યા. અરે રે, હવે કરવો કોનો એતબાર? ઉતારે પાર કોઈ વીર લાલા ધે જગત આકે ઓલી પાર રે. અરે રે, આ તો મન વિનાઈ મરવા પડે. દીકરા, મેં જે ભાગણીએ તને બેની આગમાં ધકેલી દીધો, આજે હું જ તને એ રસ્તેથી પાછો વાળવા માંગુ છું. પરંતુ માં, હું વેર લેવાનો તો ભૂલી જઈશ, પણ સોનલ હારે હતે વાળો તો નહીં જ કરો. તો પછી તારે તારી માની લાશ ઉપરથી જવું પડશે. હા દીકરા, તારા બાપુ તો મલકમાં વેરના વળામણા કરાવતા ને હું અભાગની વેર વધારવા બેઠી. મને વચન આપ દીકરા કે હું સોનલને ઘેર સામે પગલે જઈ માણસોને માફ કરી દઉં. તે મને જન્મ દીધો છે માં, તારે વચન માંગવાનું ના હોય, હુકમ કરવાનો હોય. તું જે કહે છે મને મંજૂર છે માં, હું તને વચન દઉં છું. હા બેટા. અમરો, તું વચને તો બંધાયો, પરંતુ એ સ્ત્રી સાથે તું જીવનભર કેમ જીવી શકીશ જેના બાપે તારા બાપમાં ખૂન કર્યું છે? ખૂન કર્યું છે, ખૂન કર્યું છે. કુંવરબા, ફૂલબા, કુંવરબા, હું તમને જ મળવા આવતી હતી. હું એ તને મળવા આવતી હતી બેન. મળવાનું આટલું મોડું કેમ કર્યું બા? અરે જે દી મારા ધણીએ તમારે ઓળે આગ લગાવી, એ દી આવીને કહ્યું હોત તો એના નામે ઓળું ફગાવીને એક અસ્ત્રીના નાતે મેં તમને ન્યાય અપાવ્યો હોત. નહીં બેન, મારા દીકરાનું જીવતર જાળવવા હું બીકની મારી ભાગી નીકળી ને પછી તો અંતરમાં બળતી વેરની આગમાં હું આજ સુધી સળગતી રહી છું. આજ ઈ આગમાં એક બીજી સ્ત્રીનું જીવતર હોમાઈ રહ્યું છે બા. મારો ચાંદનો ભૂસવાથી હવે સોનલનું જીવતર તો ઝેર જ થશે ને. જીવતર તો મારું એ ઝેર થયું,
જ્યારે મેં અમરુને ધાવડ ધવડાવનાર જનેતાની આંખમાં આંસુ જોયા, એને પિતાનો પ્રેમ આપનાર દેવાત આયરની આબરૂને કલંક લાગવા બેઠું મારે જ કારણે, ત્યારે મેં જ અમરુને સોગંદ આપી બેરના વડામણા કરવા સમજાવ્યો. બા, બેરના ઝાડને હંમેશા ઝેરના જ ફળ લાગે છે. હવે મૂળિયા ખોદીને ખતમ નહીં કરો તો ક્યાંક આપણા બંનેના સંતાનોની જિંદગી ઝેર થઈ જાય છે. ના ફૂલબા, ના, તારા ધણીનો વાળે વાંકો નહીં થાય. સોનલ અને અમરુના લગ્ન નક્કી જાણજે. બા, બેન, મારી, તમે તો મને આશીર્વાદ આપ્યા હતા ને કે સોનલ તારે આંગે નહીં આવે, પણ તમને તો તમારો દીકરો મળી ગયો છે, એના સ્વાદ માટવાઈ ગયા તમે. ના દીકરી, ના. હા, કારણ કે તમને ખબર છે કે સોનલ કાચી માટીની ઘડાયેલ નથી. ન કરે નારાયણ, અને સોનલ તમારા દીકરાનું માથું ઉતારી દે તો તમે તો નોંધારા થઈ જાઓ ને. ના દીકરા, ના. મારું જીવતર તો મેં ખરાબ કર્યું, પણ હવે સોનલ અને અમરુનું જીવતર હું ખરાબ નહીં થવા દઉં, નહીં ખરાબ થવા દઉં. આ બીજું કોઈ નહીં પણ અમરુ, જેને મેં હૈયાને ખૂણે બેસાડ્યો હતો. આજે હવે ઈ અને જગત બેઉ જાણશે કે પોતાની પ્રતિજ્ઞા પાર પાડવા એક નારી પોતાનો પ્રેમ અને પ્રેમી બંનેને ભૂલી શકે છે. અમરુએ મારા સામે ખાઈને કહ્યું છે કે વેરની વાત ભૂલી જશે ને એ હાટું થઈને એ સોનલની હારે સમજૂતી કરવા ગયો છે. અમરુ, પીઠ પાછળ ખા કરીને તે મારા બાપુને માર્યા છે, પણ આજે હું તને જીવતો નહીં છોડું. મારાનો દીકરો હોય તો બહાર નીકળ. સોનલ, અમરુ તારે ઘરે ગયો છે. મારા અમરુએ વેર ના વાળવાના સોગંદ ખાધા છે. વેર ન વાળવાના કે વેર વાળવાના, એ મારા બાપુને ખંજર મારીને જતો રહ્યો. હે ભગવાન, મારું ધાવણ આટલો હલકું નીકળ્યો. ના બેન, પણ અમરુ કોઈનો ખૂન ના કરે, મેં એને જન્મ દીધો છે. તમે તો એને માત્ર જન્મ દીધો છે, પણ મેં તો એને જીવન આપ્યું છે. દેવાતા, હવે મારો જે ઘડીએ તમારો દીકરો સુનલની સામે આવશે તે દી એનું માથું ઉતારીને મારી હવેલ કાંગળે ટાંગેશ. ભગવાન, અમરુ એ જન્મ અને જીવનના વાદમાં મારી ઉજળી આબરૂને કલંક તો કાળો ડાઘ લગાડ્યો. હું માનતો હતો કે અમરુ માધવ કરતા સારો છે, સવાયો છે, પણ આજ આજ એણે મારા હૈયાને ડામ દીધો, ડામ દીધો. બાપુ, અમરુભાઈ શું આટલા બદલાઈ ગયા કે જે ઘરમાં ભાભી તેને આવવાની હતી એ જ હવે આપણા આંગણ પર ફેંકી જાય, આપણી આબરૂ લઈ જાય? દીકરી, ભાઈ, લો આ તલવાર અને જ્યાં હોય ત્યાંથી મારા દીકરાનું માથું મને લાવીને આપો, નહીં તો તમને કાળી ઠાકરની આડ છે. બેન, લો. હે પગમાં, પગમાં ખટકે કાંકરી, એ મહિયે ખટકે વે, આજ કાટા ના જેમ કાઢશું રે. અરે રે, ભલે જીવતર થાય જો ને ઝેર. ભગવાન, ભગવાન, આ તે કેવા ખેલ રહ્યા છે ભગવાન! મારી નાનકડી ભૂલનું આવડું મોટું પરિણામ આવશે એ મેં નહોતું ધાર્યું. ભગવાન, હું માથું પટકી પટકીને મરી જઈશ. મારો ધણી, મારો ધણી મલકના વેદના વડામણા કરાવતો, ને મેં ભૂંડીએ મારા દીકરાને વેદને માર્ગે વાળ્યો. ઓ ભગવાન, મેં અમરુને સોગન આપ્યા છતાં એણે આવું કાળું કામ કર્યું. ભગવાન, હું મરી જઈશ. માથું પટકી પટકીને મરી જઈશ. ભગવાન, જોઈ લે કુંવર, જોઈ લે.
મારો ચૂંટલો ભાગી, મારા ચેતાનું સિંદૂર ભૂસી તું કેટલી સુખી થઈ ગઈ. પણ આ ભગવાન તને માફ નહીં કરે. તારા દીકરાને મારી સોનલ એવું મોત આપશે કે કાગડા કૂતરાને એનું હાડકું નહીં મળે. હું શ્રાપને આપો મારી, હું શ્રાપને આપો. એક ભાઈ તો ગુમાવી બેઠી, ક્યાંક રાખડી નો બંધાવનારો બીજો ભાઈ ને ગુમાવી બેસું. નહીં માજી, હવે સોનલ એને નહીં છોડે. જમના દરબારમાં પહોંચાડ્યા વિના ઈ નહીં જમપે. સાંજો સૂરજ આત્મે ઈ પહેલા તો અમરુનું મોત, અમરુનું મોત, અમરુનું મોત. મોટા ભાઈ, અમરો આ દિન સુધી તમે હંધાય મોટા ભાઈ મરી ગયા અને શોકમાં મોજો માણી કા? આજ હવે હું તારા મોત પર મોજ માણીશ. જે દીથી તું મારા ઘરમાં આવ્યો તે દીથી તું મારી આંખમાં કણાની જેમ ખૂંચતો હતો અને સોનલ ઉપર જ્યારે નજર માંડી એમાંય તું આડો પડ્યો. મોટા ભાઈ, તમે સોનલને ચાહો છો એ વાત મને અણસાર પણ હોત તો હું તમારા માર્ગમાંથી હટી જાત. હવે તું શું હટવાનો છે? હું તને હટાવી દઈશ, કારણ કે જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી સોનલ મારી નહીં થાય અને તારા મરી ગયા પછી એ સોનલ મારી નહીં થાય એની મને ખાતરી હતી. ઈ હાટું તો મેં એના બાપનો ખૂન કરી નાખ્યો. મોટા ભાઈ, માધવ, અમરુ પર હાથ ઉપાડતા પહેલા વિચાર કરી લેજે. ઓહો, જાની જોતા તા વાટ ઈશારીમાં સામે જ મળ્યા. પકડી જાઓ. Run!
અમરૂ સોનલ અમરૂ સોનલ માધવ ભાઈ જીવ લઈ લે ભાઈ અરે જોઈશું રાખો પકડી લો અરે લઈ જા અરે પકડી લેજો અમરૂ તારા મોત ની ઘડીઓ ગણી લેજે અમરૂ નું વેર તો તારા બાપ ના મોત થી પૂરું થયું, હવે અમરૂ તારી સામે છે, ઉતારી લેનું માથું. બાપુ એક શબ્દ પણ આગળ બોલો તો તમને કાળિયા ઠાકર ની આણ છે. સોનલ બાપુ, હું વેરના વમળમાં અટવાયો ને આજે માધવભાઈને ખોવા પડ્યા. દીકરા તો હું મારા આજે બંને ખોઈ બેઠો છું. બાપુ મારા બોલેલા વેણ પર ઘા ન કરો, મને માફ કરી દો બાપુ, માફ કરી દો. દીકરા અમરૂ બાપુ બાપુ.